નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. વાત કરી રહ્યા છે સાહેબ, અત્યારે આપણે મહાસંગ્રામ સિરીઝ શરૂ કરી. હા, મહાસંગ્રામ સિરીઝનો આજે લેક્ચર નંબર 2 લેક્ચર જોવાનો બાકી હોય તો જોઈ લેજો, કારણ કે એમાં મેં એમસીક્યુ પણ કરાવ્યા છે, થિયરી પણ કરાવી છે. આ બધા એમસીક્યુ કેવા છે સાહેબ? તો ગુજરાત બોર્ડ દ્વારા જે પ્રશ્ન બેંક આપવામાં આવી હતી, ટોટલ 5 પ્રશ્ન બેંક આપી હતી આખા વર્ષ દરમિયાન 2023-24 માં ટોટલ 5 પ્રશ્ન બેંક આપી હતી. 5-5 પ્રશ્ન બેંક આ 5 દિવસમાં આપણે સોલ્વ કરવી છે, કારણ કે એમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા મહત્તમ હોય છે. નો ડાઉટ થોડાક અઘરા પ્રશ્નો છે, થોડાક આઉટડેટેડ પણ પ્રશ્નો છે, થોડાક પ્રશ્નો એવા પણ છે કે નીટ અને જેઈ માટે ઉપયોગી છે. પણ આફ્ટર ઓલ આપણે જે પ્રશ્ન બેંક ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે, એ ફરજિયાત આપણે સોલ્વ કરવાની છે અને એમાંથી પ્રશ્નો આવવાની શક્યતા મહત્તમ છે. ચલો આવી ગયા બધા? ઓડિયો ક્લિયર છે બાળકો? લાગતા ઓળખતા તમામ ગ્રુપને, મિત્રોને લિંક શેર કરી દો, જેથી ફટાફટ ગુજરાત બોર્ડની એક્ઝામ જે છે એ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. 11 માર્ચ, તો એ પહેલા આ લેક્ચર જો થોડાક પણ જોઈ લે તો ક્યાંક ને ક્યાંક થોડાક માર્ક્સ વધી શકે. એ ખાસ કરો, આ લિંકને કોપી કરો. ચલો કોપી કરો, 20 સેકન્ડનો સમય કાઢો, લિંકને કોપી કરો અને ફટાફટ તમારા વોટ્સએપ સ્ટેટસમાં મૂકો. ફટાફટ વોટ્સએપ સ્ટેટસમાં મૂકી દો, જલ્દીથી ફટાફટ. લાઈક કરવાનું બાકી હોય તો અત્યારે જ કરી આપો, હાલો પછી જ આપણે શરૂ કરીએ. આજ તો મજા આવેગા સર, બહુ મજાના પ્રશ્નો છે, બહુ જ મજાના પ્રશ્નો છે આજે. સર અમે આવી ગયા છીએ, હવે શરૂ કરો તમે. હા હા હા, ચાલો શરૂ કરીએ. તો આજે લેક્ચર નંબર 2 ની અંદર જુલાઈ 2023માં જે પેપર હતું એ આપણે સોલ્વ કરી લીધું. આજે વાત કરવી છે સપ્ટેમ્બર મહિનામાં પ્રશ્ન બેંક 2 ઓલરેડી આવેલી હતી. પ્રશ્ન બેંક જે છે ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં આપે છે, તો આપણને ફાયદો થાય છે. અહીંયા આગળ જોશો એ ગુજરાતી પણ લખેલું છે, સાથે સાથે એનું ઇંગ્લિશ વર્ઝન પણ અવેલેબલ છે, જેથી શું થાય, જે બાળકો ગુજરાતી મીડિયમમાં છે, જે બાળકો ઇંગ્લિશ મીડિયમમાં છે, બંનેને ફાયદો થશે. આફ્ટર ઓલ આ બધા જ પ્રશ્નો જે છે ગુજરાત બોર્ડમાં પૂછાવા યોગ્ય છે. ઓકે, ચલો હવે શરૂ કરીએ ફટાફટ. શરૂ કરતા પહેલા હજી એક વાત મને યાદ આવી. આની પીડીએફ જે છે એ તમને મળી જશે ટેલિગ્રામ ચેનલમાં. સર ક્યાં છે એની લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, આજ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. બીજું સર, એમસીક્યુ જે છે તમે તો 50 કરાવી દીધા, ઘણા બધા કરાવ્યા છે, હજી અમારે વધુ પ્રેક્ટિસ કરવી છે, જાતે ટેસ્ટ આપવી છે. તો એમના માટે ખાસ કરીને આપણી જે એપ્લિકેશન છે ફાયર ફિઝિક્સ 2.0 એપ્લિકેશન, યાદ રાખો ફાયર ફિઝિક્સ 2.0 નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરીને રજિસ્ટર કરશો, ફ્રી કોર્સિસની અંદર તમને તમામ સબ્જેક્ટ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ચારે 4 સબ્જેક્ટના તમને એમસીક્યુની પ્રેક્ટિસ પણ મળી જશે. એમસીક્યુની ટેસ્ટ પણ તમે સ્માર્ટ ટેસ્ટથી આપી શકશો, ઘણી બધી ટેસ્ટ અંદર મૂકેલી છે. ફટાફટ એમસીક્યુની પ્રેક્ટિસ કરવી છે, મીન્સ કોઈ પણ મટીરિયલ નથી, કાંઈ નથી મારી પાસે, વાંચવું છે. તો એ આપણી એપ્લિકેશન જે છે એ એપ્લિકેશન ખૂબ જ સારી એવી છે. છેલ્લે લાસ્ટ ઘણા બધા બાળકો જે છે એમસીક્યુની પ્રેક્ટિસ કરી રહ્યા છે, સાથે સાથે સ્માર્ટ ટેસ્ટની અંદર સ્માર્ટ ટેસ્ટ પણ આપી રહ્યા છે. ચલો વાતો બહુ થઈ, હવે સર સોલ્વ કરીએ. એક વાહક તારમાંથી 0.6 મોલ ઇલેક્ટ્રોન 10 મિનિટમાંથી પસાર થાય છે. શું જોઈએ છે સાહેબ? આપણે વિદ્યુત પ્રવાહ જોઈએ છે. તો વિદ્યુત પ્રવાહનું ફોર્મ્યુલા હું, તો કે I બરાબર Q/T. ને Q નું ફોર્મ્યુલા શું છે? Q બરાબર એની કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે, તો કે 0.6 મોલ. 1 મોલમાં કેટલા અણુ હોય, તો કે 6.023 × 10³ આ n થયો. હજી તો e બાકી, e એટલે 1.6 × 10⁻¹⁹. કેટલા સમયમાં સર? સમય આપ્યો છે 10 મિનિટ. 10 મિનિટ એટલે 600 સેકન્ડ. સેકન્ડમાં લખવું જરૂરી છે, ભાગાકાર કરો 600. ચલો આન્સર આપો કોમેન્ટની અંદર, તમારે સોલ્વ કરવાનો છે. સર બધું જ હરખું છે, 693 693 એવું જ લાગે છે બધું, છતાં પણ ટ્રાય કરો કયો આન્સર આવે છે. ચલો કયો આન્સર આવશે બાળકો, ફટાફટ બોલો, જોઈએ કેટલા લોકો આન્સર આપી શકે છે. સર બ્લર દેખાય છે. અરે બ્લર ના દેખાય, આપણે અહીંયા જોરદાર ઇન્ટરનેટ સ્પીડ છે.
ડી આવશે ડી એમાં બ્લર દેખાવાનું કારણ એ છે પહેલી વાર યુટ્યુબમાં આપણે લેક્ચર જોતા હોઈએ તો આપણને ખબર ન હોય કે ભાઈ એમાં ઓટો મીન્સ જે ક્લિયરિટી જે છે એમનું સેટિંગ હોય છે બાય ડિફોલ્ટ 480 હોય છે આપણે એને થોડુંક વધારી દઈએ 480 થી ઉપર કરી દઈએ એટલે ક્લિયર દેખાશે ડી આન્સર આવે છે ખૂબ સરસ 96.3 If 60.6 mol electrons passes through any cross-section conducting wire in 10 minutes, find the current through the will be. So, इसका आंसर क्या मिलेगा हमें 96.3. अनि PDF में तुमने समझे दी तो काल ना लेक्चर नहीं PDF पर तुमने टेलीग्राम चैनल में मड़ी जैसे. चलो सेकेंड प्रवाह घनता मतलब के करंट डेंसिटी विद्युत क्षेत्र ना तो विद्युत क्षेत्र ने प्रवाह घनता बच्चे नो संबंध हाँ सर એવરીડે ને ગુજરાતીમાં શું કહેવાય રોજે તો ઈ ચલે છે જે પ્રવાહ ઘનતા ચલે છે એ કયો આન્સર આવશે સર સમપ્રમાણ એટલે કે ડાયરેક્ટલી પ્રપોર્શનલ સિમ્પલ ફોર્મ્યુલા તો ચલો આગળ લઈએ રેખીય વાહક તારનો અવરોધ શરૂઆતમાં સેલા પ્રશ્નો છે જેમ જેમ આગળ જશે એમ થોડા અઘરા પ્રશ્નો આવતા જશે બહુ મજા આવશે ચેપ્ટર્સ મેં ક્વેશ્ચન જોયા બધા મજા આવે એવા પ્રશ્નો છે રેખીય વાહક તારનો અવરોધ ખાલી જગ્યા પર આધાર રાખતો નથી તાપમાન ઉપર આધાર રાખે હા સર તારની જાત ઉપર હા સર લંબાઈ ઉપર હા આકાર ઉપર આધાર રાખતો નથી રેઝિસ્ટન્સ જે છે કોના ઉપર ડિપેન્ડ છે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ છે વાહકની જાત ઉપર ડિપેન્ડ છે ત્યારબાદ તારની લંબાઈ ઉપર ડિપેન્ડ છે પણ તારના આકાર ઉપર આધારિત નથી ખૂબ સરસ આપણી કોમેન્ટ બોક્સ ખબા ધબા ધબી હાલે છે સાહેબ આવશે ડી આન્સર ખૂબ સરસ શેપ ઓફ ક્રોસ સેક્શન વાયર નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ ચલો બીજો પ્રશ્ન જે છે ચેપ્ટર નંબર 4 નો છે અતિ લાંબા એકબીજાને સમાંતર બે તારમાંથી સમાન પ્રવાહ પણ વિરુદ્ધ દિશામાં પસાર થઈ રહ્યો છે તો બંને વચ્ચે શું થાય આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય ઓલવેઝ સર બંને સમાન હોય તો આકર્ષણ વિરુદ્ધ હોય તો અપાકર્ષણ તો અહીંયા શું આવશે એકબીજાને અપાકર્ષે સર એટલે અહીંયા આગળ બળ જે છે આમ લાગશે બંને એકબીજાને શું કરશે અપાકર્ષે બોથ આર રિપલ ટુ ઈચ અધર ઓકે ચલો આ પ્રશ્ન ઇન્ટરેસ્ટિંગ છે શિરોલંબ રાખેલા વાહક તારમાં પ્રવાહની દિશા ઉપર તરફ છે ઓકે પછી જો ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિ ઉપર તરફ રાખવામાં આવે તાર દ્વારા અનુભવતા બળ કઈ દિશામાં હશે ઉત્તર તરફ ચુંબકીય ક્ષેત્ર રાખવું છે તાર ઊભો રાખવો છે બરાબર છે તો બળ ક્યાં લાગે બહુ જ મજાનો પ્રશ્ન છે ચલો સમજાવું તમને ચલો આ જે છે એ વાહક તાર છે જેમાં પ્રવાહ ક્યાં જાય છે સર ઉપર હવે તમે સમજો અહીંયા આગળ આપણે આ રીતે નોર્થ સાઉથ લઈ લઈએ આ નોર્થ છે આ સાઉથ છે આ ઈસ્ટ છે આ વેસ્ટ છે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે સાહેબ તો ચુંબકીય ક્ષેત્ર નોર્થ ડાયરેક્શનમાં છે ચુંબકીય ક્ષેત્ર નોર્થ ડાયરેક્શન ઉત્તર દિશામાં છે બરાબર સમજો ચુંબકીય ક્ષેત્ર નોર્થ ડાયરેક્શનમાં છે તો આવું મેં તમને ભણાવ્યું હતું કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં હથેળી રાખો નોર્થ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હથેળી રાખી સર આંગળીની દિશામાં કરંટ વિદ્યુત પ્રવાહ રાખો આંગળીની દિશામાં વિદ્યુત પ્રવાહ રાખો અંગૂઠો ચુંબળ ચુંબકીય બળ બતાવે હા તો એનો મતલબ આ બળ આ બાજુ લાગે તો કઈ દિશા છે સર આ પશ્ચિમ દિશા છે કઈ દિશા છે સાહેબ તો કે પશ્ચિમ દિશા છે આટલું હેલું હતું સાહેબ હા આટલું જ હેલું હોય છે કઈ છે નહીં આન્સર આપે છે કોઈ ડી 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 વાહ ખરેખર ઘણા બધા બાળકોએ ડી આન્સર ઓલરેડી આપેલો છે આગળ વાત કરીએ નેક્સ્ટ જો વાહક તારની લંબાઈ જો વાહક તારની લંબાઈ ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો તેનો અવરોધ શું થશે તો ચેક કરીએ કેસ 1 જ્યારે પણ મોટા ભાગે નીટ ની અંદર જેઈ ની અંદર આવા પ્રશ્નો રિલેશન બેઝ વધારે પ્રશ્ન પૂછાતા હોય છે ફોર્મ્યુલા શું છે તો કે આર બરાબર રો એલ બાય એ સાંભળજો કેમ સોલ્વ કરવા બહુ જ મજા આવે કેસ 2 લઈ લેવાનું હવે શું થાય છે તો કે નવો અવરોધ શું કરવાનો તો કે ભાઈ લંબાઈ ક્ષેત્રફળ બમણું લંબાઈ બમણી કરી દો ક્ષેત્રફળ બમણું કરી દો તો અહીંયા આગળ 2 2 કેન્સલ
તો ફાઇનલી શું મળે? તો કે રોયલભાઈ એ. અરે આ રોયલભાઈ એ છે શું સર? એ તો જૂનો અવરોધ છે. તો આર ડેશ બરાબર શું થશે? આર, એનો મતલબ બદલાશે નહીં. આનો મતલબ કે રેઝિસ્ટન્સ જે હતો એનો એ જ રહેશે. નો ચેન્જ, ડઝ નોટ ચેન્જ, કોઈ પણ ફેરફાર થશે નહીં. ચલો આગળ લઈએ. નેક્સ્ટ. હા હાલો, હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. આ પણ પ્રશ્ન પૂછાવા યોગ્ય છે. વિદ્યુત તારની લંબાઈ સાંભળજો બરાબર, લંબાઈ સમાન રીતે ખેંચીને, સમાન રીતે ખેંચીને બમણી કરવામાં આવે છે સાહેબ. બમણી એટલે શું થાય? એન બરાબર બે કરવું છે. તો કઈ ફોર્મ્યુલા છે? ઓહો, આર ડેશ બરાબર એન સ્ક્વેર આર. કોના માટે ફોર્મ્યુલા છે સાહેબ? સર આ લંબાઈ માટેનો સ્પેશિયલ ફોર્મ્યુલા છે. તો આર ડેશ બરાબર કેટલા ગણી કરવાની છે? બે ગણી. તો રેઝિસ્ટન્સ કેટલો થાય? ચાર ગણો થાય. તો અહીંયા આગળ આન્સર આવશે ડી, ચાર ગણી થશે. જોતા જઈએ, આન્સર ડી આવશે ભાઈ, આન્સર આવશે ડી. ખૂબ સરસ, આન્સર આવશે સાતમાની અંદર ડી. ઓકે 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 ઓકે, ચલો આગળ લઈએ. નેક્સ્ટ પ્રશ્ન શું છે? એક મીટર લાંબા તારનો અવરોધ 1 ઓહમ છે, કાંઈ વાંધો નહીં. તારની લંબાઈ સમાન રીતે 25% વધારવામાં આવે. તો 25% વધારવી છે તો કેમ સોલ્વ કરવાનું? જોજો શોર્ટકટ, 25% વધે છે એટલે 100 માં 25 એડ કરવાના ટકે. તો ટોટલ કેટલા થયા? 125%. 125/100 કરો, ટકા કાઢવા છે એટલે, એટલે 1.25 થયું. આપણી પાસે ફોર્મ્યુલા છે આર ચલે છે એલ સ્ક્વેર. આ સૂત્ર પરથી એલ, આ જે આન્સર આવ્યો એનો સ્ક્વેર કરો, 1.25 નો સ્ક્વેર કરો. તો આન્સર આવશે 1.5625. હવે જે આન્સર આવ્યો 1.5625, બાય ડિફોલ્ટ -1 કરો, 0.5625 ગુણાકાર 100 કરો, આન્સર આવશે 56.25%. આન્સર ઘણા બાળકો કે સર આ રીતે ન કરાય, ઘણા બાળકો આ રીતે કરતા હોય કે સર આર ચલે છે એલ સ્ક્વેર લખ્યું, આના ઉપરથી હું ડેલ્ટા આર બાય આર લખી નાખું તો 2 ડેલ્ટા એલ બાય લખી શકાય? હા સર. તો અહીંયા હું 25 લખી નાખું, 25%, તો શું આ લખી ન શકાય? આનાથી આ સોલ્વ ન થાય. 50% આન્સર આપ્યો છે. નહીં મિત્રો, આ ટેકનિક ક્યારે વાપરવાની? કે જ્યારે પર્સન્ટેજ 0 થી શરૂ કરીને 8% હોય ત્યારે અને માત્ર ત્યારે યુઝ કરજો, બરાબર છે? તો તમારે 8% થી ઉપરની ટેકનિક માટે આ વાપરવાનું છે અને આપણે કાઢી દઈએ. ઓકે, ચલો 56.25%. મજા આવે છે ને બાળકો? ચલો આગળ લઈએ. ખૂબ સરસ. શું સાતમાની અંદર ચાર ગણી થશે? બરાબર છે, ખેંચીને બમણી કરી છે લંબાઈ, ખેંચીને શું કરી આપણે? બમણી કરી છે. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ. મહત્તમ અવરોધ ધરાવતા તારનું પરિમાણ નીચેનામાંથી કયું છે? તો આરનો ફોર્મ્યુલા શું થાય સર? રો એલ બાય એ. તો આર બરાબર રો એલ બાય પાઈ બાય 4 ડી સ્ક્વેર ડાયામીટર. તો એનો મતલબ આપણે શું જોઈએ છે? મહત્તમ અવરોધ. તો અવરોધ મહત્તમ જોઈતું હોય તો ડાયામીટર ઘટાડો, લંબાઈ વધારો. તો ડાયામીટર ઘટાડો અને લંબાઈ વધારો આ એક જ છે સાહેબ. આન્સર આવશે 2L, D/2. પ્રોપર સમજો કેવી રીતે સોલ્યુશન થઈ રહ્યું છે બાળકો. ક્વેશ્ચન નંબર 10, તાંબાના તારની પ્રવાહ ઘનતા જે આપ્યું છે 2.5 × 10⁸ કુલમ એમ્પિયર મીટર સ્ક્વેર, ઘણું બધું આપ્યું છે. ચલો લખવું નથી, આ ડાયરેક્ટ સોલ્વ કરીએ. તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તારનો વ્યાસ મોડો. તો આપણી પાસે ફોર્મ્યુલા છે આઈ બરાબર જા અને આઈ બરાબર જે, એની જગ્યાએ શું લખવાનું? પાઈ બાય 4 ડી સ્ક્વેર. તો ડી સ્ક્વેરને કરતા બનાવો શું થાય? 4i/j π. તો બસ આમાં વેલ્યુ મૂકો ને ભાઈ, 4. કરંટ કેટલો છે આપણી પાસે? 8 એમ્પિયર. જે કેટલો છે? 2.5 × 10⁸. પાઈ ની વેલ્યુ 3.14. કરો જોઈ સોલ્વ. 10માનો આન્સર આપો ફટાફટ. 10th one.
टेंथ 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 जल्दी फटाफट टेंथ नो आंसर आपो कितलो आवशे ए आंसर आवे छे खूब सरस आंसर ए कैलकुलेशन ज करवानो छे बाकी तो बधु करी दीधु छे मैं कैलकुलेटर बुक अने पेन बधु साथे लईने बैठो चलो त्यार बाद पाछो अवरोध नो दाखलो तारना अवरोध आर छे हा सर तारनी लंबाई ने खेंचीने चार गणी करवामां आवे छे बोलो तो तेनी अवरोधकता केटली थाय शब्द समझो अवरोधकता पूछी छे शुं पूछी छे अवरोधकता तो अवरोधकता बदलाय नहीं लंबाई फेरफार गमे एटली करो अवरोधकता में फेरफार थशे नहीं तो अहीं लखाय अवरोधकता परिमाण पर आधारित नथी परिमाण पर आधारित नथी बराबर छे परिमाण पर आधारित नथी आंसर आवशे डी हा सातमा मा भाई साची वात छे घणा बाळको कॉमेंट मा लखी रह्या छे सर सातमो फरीथी करावो सातमो फरीथी एक वार चेक करी लईए ओहो वाहकता पूछी छे मैं हूँ लखी नाख्यो अहींया आगळ अहींया जोजो तमे અહીંયા શું પૂછ્યું છે બાળકો વાહકતા પૂછી છે જોજો શું પૂછી છે મેં તમને જે સોલ્વ કર્યો ને એ શું મળ્યું મને તો કે નવો અવરોધ કેટલો મળે આપણે આગળ વાંચ્યું જ નહીં એન સ્ક્વેર આર સર તો બે નો સ્ક્વેર ટોટલ કેટલું થઈ ગયું ફોર આર એટલે નવો અવરોધ તમને ચાર ગણો મળ્યો પણ તમને પૂછ્યું છે વાહકતા તો વાહકતા અવરોધકતાનું વ્યસ્ત છે તો વાહકતા પણ परिमाण पर आधारित नथी परिमाण पर आधारित नथी भाई आ करेक्शन करी लियो तो अहीं आंसर लखो अचल रहेशे करेक्शन करो अचल रहेशे भूल थी मैं अहीं आगळ अवरोध आपी दीधुं पण तमने वाहकता पूछी साहेब शुं पूछी छे वाहकता करेक्शन करो बाळको चलो नेक्स्ट क्या पहोंच्या था आपणे दसे पहोंच्या था हा सर अग्यार अवरोधकता छे आ थई गयुं सर हवे त्यार बाद क्वेश्चन नंबर 12 सुवाहकनु तापमान वधारता तेनी अवरोधकता अने वाहकतानो गुणाकार शुं थशे शब्द समझजो गुणाकार तो अवरोधकता रो अने आ बेनो गुणाकार करी आपणे तो सिग्मा एटले शुं थाय सर के सिग्मा बराबर 1/ρ थाय तो 1/ρ रो केन्सल आंसर एक एनो मतलब के तापमान वधे के घटे एकडाने शुं फेर पड़े साहेब काई फेर न पड़े तो आनो आंसर पण शुं रहेशे अचल आंसर आवशे सी खूब सरस 689 अने 472 ओके चलो आगळ लईए नेक्स्ट वन 4 વોલ્ટ ઈએમએફ ધરાવતા કોષનો આંતરિક અવરોધ જે છે એ 0.1 છે તેને 3.9 ડ્રો કરતા જઈએ તો વધુ મજા આવશે કે ભાઈ આ આપણી પાસે 4 વોલ્ટની બેટરી છે એનો આંતરિક અવરોધ જે છે 0.1 છે એને એક રેઝિસ્ટન્સ સાથે જોડ્યો છે કોણ છે રેઝિસ્ટન્સ 3.9 ઓહમ તો કોષમાં લાગુ પડેલ વોલ્ટેજ કેટલો હશે તો આનો પહેલું સ્ટેપ નંબર વન પહેલું સ્ટેપ મેળવી લ્યો કે ભાઈ સર આમાંથી પ્રવાહ કેટલો વહેતો હશે તો પ્રવાહ બરાબર શું થાય વીના છેદમાં આર ઇક્વિવેલન્ટ તો ટોટલ આખી સર્કિટનો અવરોધ કેટલો 0.1 પ્લસ 3.9 બરાબર છે અથવા તો અહીંયા પહેલા આપણે આર ઇક્વિવેલન્ટ લખીએ પછી વેલ્યુ લખીએ આર ઇક્વિવેલન્ટ હવે વોલ્ટેજ કેટલો છે સર 4 વોલ્ટ 0.1 પ્લસ 3.9 એટલે ટોટલ કેટલું થઈ ગયું સર તો કે 4/4 આન્સર આવશે 1 એમ્પિયર ઓકે હવે આ બે છેડાનો વોલ્ટેજ ઈ આ બે છેડાનો વોલ્ટેજ જેટલો થાય તો V બરાબર શું થાય સિમ્પલી આ યાર કેટલો પ્રવાહ છે 1 કેટલો રેઝિસ્ટન્સ છે 3.9 તો આન્સર શું આવશે 3.9 વોલ્ટ આપે છે કોઈ આન્સર ડી બરાબર છે 500 વેરી ગુડ ચલો નેક્સ્ટ 14 क्वेश्चन नंबर 14 चेक करिए शू छे भाई 14 क्वेश्चन नंबर 10 વોલ્ટ નો ઈએમએફ અને 3 ઓહમ નો આંતરિક અવરોધ ધરાવતી બેટરી ને એક અવરોધ સાથે જોડેલ છે આ પરિપથમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 0.5 છે તો બંધ પરિપથ કરો ત્યારે બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શું થાય તો કે V બરાબર એપ્સિલોન માઇનસ IR 10 પ્રવાહ કેટલો છે 0.5 આંતરિક અવરોધ 3 10 માંથી દોઢ બાદ કરો 8 સાહેબ
તો હાડા આઠ છે, હા સર, હાડા આઠ વોલ્ટ, 8.5 વોલ્ટ છે ને, મજા આવ્યું. યસ સર, લોલીપોપ લોલીપોપ ઉડી રહી છે, આપણા કોમેન્ટ ની અંદર નકલી લોલીપોપ દેખાઈ રહી છે. ચલો 1K પહોંચાડી દો, લાઈક ને આપણે 1K પહોંચાડવાનું છે, 500 એ પહોંચી ગયું છે. આગળ 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 ચલો નેક્સ્ટ, વિદ્યુત ચાલક બળ એ શું છે સાહેબ? ચલો આનો આન્સર તમારે આપવાનો છે, ટ્રાય કરો કોમેન્ટ ની અંદર. વિદ્યુત ચાલક બળ એટલે શું સાહેબ? EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે શું થાય એક્ચ્યુઅલ, શું એક બળ છે આ? વિદ્યુત ચાલક બળ શું છે? જોઈએ કેટલા આન્સર આપી શકે છે. 558 પહોંચી ગયા. લિખે જો ખત જે હમ તેરી યાદ મેં. ઓકે, હા સાચી વાત છે, બધા ખૂબ હોશિયાર થઈ ગયા છો બાળકો, વેલ ડન. મોટા ભાગે બધે બીજ આપ્યું છે. ઉર્જા, હા સાહેબ, ઉર્જા કહેવાય. મોટા ભાઈ શું લખે કે આ બળ છે, આ બળ છે, લખો એટલે આવી નો થાય, ઉર્જા છે ભાઈ, બરાબર છે. આગળ એનર્જી છે, એનર્જી. નેક્સ્ટ વન, જો સુવાહક તારની લંબાઈને પાછી લંબાઈ આવી, આ કેટલી વખત લંબાઈ ખેંચવી છે આ લોકોને, લંબાઈ ખેંચીને 10% વધારવામાં આવે અને તેની અવરોધકતા, એટલે અવરોધકતા વધે નહીં, ઘટે નહીં, બદલાશે નહીં. ખાસ કરીને વાત જો, આવા પ્રશ્નો જ્યારે તમને એમ કે લંબાઈ વધારે ને લંબાઈ ઘટાડે, લંબાઈમાં બમણી કરીને લંબાઈ અડધી કરીએ, ક્ષેત્રફળ વધારો, ક્ષેત્રફળ ઘટાડો, ક્ષેત્રફળની અંદર 10% વધારો, તો આવા બધા દાખલાની અંદર શાંતિથી નીચે વાંચજો. મેળવવાનું શું છે? અવરોધકતા ને વાહકતા પૂછ્યું તો અચળ, જો અવરોધ પૂછ્યો નવો અવરોધ, તો પછી રૂલ્સ લગાડવાના, ફોર્મ્યુલા લગાડવાના, બરાબર. ઓકે ઓકે ઓકે, ચલો આગે આગે હી આગે ચલતે જા રહે હમ. ચલો આગળ જે છે, આ પ્રશ્ન એમપી કરજો, આવા પ્રશ્નો જે છે એ પૂછાવાની શક્યતા છે. 21 સેલ્સિયસ તાપમાને, 21 સેલ્સિયસ તાપમાને 10.5 ઓહમ અવરોધ છે, 147 ડિગ્રી સેલ્સિયસ, 147 ડિગ્રી, અરે ભાઈ હરખું લખા ને, હા 147 ડિગ્રી સેલ્સિયસ, 16.4 ઓહમ છે. આલ્ફા મેળવો, જો તમને આલ્ફાનું સૂત્ર ડાયરેક્ટ આવડતું હોય તો લાંબી પિંજણ કરવાની જરૂર નથી. જો મારી જેમ ડાયરેક્ટ આવડવું જોઈએ કે ભાઈ આલ્ફા બરાબર શું થાય, તો કે આર માંથી આર ઝીરો બાદ કરો, આર ઝીરો ઇન્ટુ બ્રેકેટ ટી માઇનસ ટી ઝીરો, હા વેલ્યુ મૂકો, આન્સર લાવો. આર કેટલો છે? આને શું કહેવાય? આને સર શરૂઆત ને આને આર ઝીરો કહેવાય. આને શું કહેવાય સર? આને ટી ઝીરો કહેવાય. ઇસકો ક્યા બોલેગી આર, ઇસકો ક્યા બોલેગી ટી. સો સબ તો હૈ હમારે પાસ, તો આર કેટના હૈ સર? આર 16.4 માંથી 10.5 બાદ કરો. આર 0 તો કે 10.5, ટી કેટલો છે તો કે 147 માંથી 21 બાદ કરો. હાલો કેલ્ક્યુલેટર ઉપાડો, આન્સર આપો ફટાફટ, જોઈએ કોમેન્ટમાં કેટલા આન્સર આપી શકે છે, કેટલો આન્સર આવે છે, જલ્દીથી જવાબ આપો બાળકો. આન્સર આવશે સી, વેરી ગુડ, શું વાત છે, આન્સર આવશે સી. મેં પણ એક કરેક્શન કરી લીધું, આન્સર જે છે સી જ આવે છે, ડોન્ટ વરી. છતાં પણ તમે કેલ્ક્યુલેશન પ્રોપર કરજો. હાલો હવે સર આ શું છે? તો કે ભાઈ આ થિયરી જે છે એ તમને 4 માર્કમાં પૂછાય કે બે કોષોનું સમાંતર જોડાણ સમજાવો, 4 માર્કની થિયરી આવડતી હોય તો લાસ્ટ ફોર્મ્યુલા તો આવડે જ તે. હા સર, તો લાસ્ટ ફોર્મ્યુલા શું છે આપણી પાસે? તો કે ઈ ઇક્વિવેલન્ટ બરાબર આર ઇક્વિવેલન્ટ ઇનટુ બ્રેકેટ એપ્સિલોન 1 ના છેદમાં આર 1, એપ્સિલોન 2 ના છેદમાં આર 2. મારે ઈ ઇક્વિવેલન્ટ જોઈએ છે, તો આર 1 એટલે શું થાય? તો કે ઉપર ગુણાકાર, નીચે સરવાળો, અહીંયા આગળ તો કે એપ્સિલોન 1 આર 2, એપ્સિલોન 2 લસા લીધો છો, બીજું કઈ નથી કર્યું કે સર આ શું કરી રહ્યા તમે, આર 1 નીચે બે નો શું થશે? ગુણાકાર. તો હવે તમે જો એ ઉડા દે, આજા આજા મટકી ફોડે, હાલો ઇક્વિવેલન્ટ તો એપ્સિલોન 1 આર 2 પ્લસ એપ્સિલોન 2 આર 1 ડિવાઇડેડ બાય આર 1 પ્લસ આર 2. જો જોઈએ છેદમાં આર 1 પ્લસ આર 2 આમાં તો નથી, આમાં નથી, આ બેમાં છે. તો હવે જો 1 2 2 1 1 2, હા સર આ જ છે. હાલો
હરખી રીતે કમ્પેર કરજો, જેમ ફાવે એમ કમ્પેર ન કરતા, હરખી રીતે કમ્પેર કરજો. ઇંગ્લિશ વર્ઝન પણ છે બાળકો, ચેક કરતા જાજો જો ઇંગ્લિશ મીડિયમમાં છે બાળકો. હવે એના પછીનો 19મો પ્રશ્ન છે, સમાન દળ ધરાવતા સમાન ધાતુમાંથી બનેલા બે વાહક તારની લંબાઈનો ગુણોત્તર. તો આર બરાબર શું થાય સર? રો એલ બાય એ. તો આર ચલે છે એલ. આ મુજબ જો આર વન નો ગુણોત્તર આ 1:2 હોય તો લંબાઈનો ગુણોત્તર 1:2 હોય તો અવરોધનો ગુણોત્તર પણ એ જ થાય ને સર, 1:2, કાંઈ ફેર પડે નહીં. આમાં બે અલગ અલગ તાર છે, એક જ તારને ખેંચીને ફેરફાર કરો તો આર ચલે છે એલ સ્ક્વેર થાય, બરાબર. એક જ તારને ખેંચીને જો લંબાઈમાં વધારો કરો તો ક્ષેત્રફળ ઘટે, એવા કિસ્સામાં આર ચલે છે એલ સ્ક્વેર થાય. પણ બે અલગ અલગ તાર લીધા છે તો એમાં આર ચલે છે એલ જ આવશે. ચલો નેક્સ્ટ. તેરે મસ્ત મસ્ત દોને મેરે દિલ કા લે ગયે ચેન. આવું એક્ટિવ પેસિવમાં આ હાલે એમ છે ગીત ની, તેરે મસ્ત મસ્ત દો નેન મેરે દિલ કા લે ગયે ચેન. પછી એનો પેસિવ કરો, તેરે મસ્ત મસ્ત દો નેન મેરે દિલ કા લે ગયે ચેન. એક્ટિવ પેસિવ બે શ્રેણીમાં જોડેલા વિદ્યુત કોષો. હવે આ એક ઇન્ટરેસ્ટિંગ છે, આ નીટ ઓરિયન્ટેડ પ્રશ્ન ગણી શકાય, આમ તો જેઈ ઓરિયન્ટેડ ગણી શકાય, હેલો પ્રશ્ન નથી, સમજીએ. બે શ્રેણીમાં જોડેલા વિદ્યુત કોષો, સાંભળજો કે બે શ્રેણીમાં જોડેલા વિદ્યુત કોષો, આ બે શ્રેણીમાં જોડ્યાજો, બે શ્રેણીમાં જોડેલા વિદ્યુત કોષો, એટલે આ એપ્સિલોન છે, આ એપ્સિલોન છે, આ સ્મોલ આર છે, આ સ્મોલ આર છે. વિદ્યુત કોષો 2 ઓહ્મના સમાંતર અવરોધ સાથે જોડેલ છે, તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. એટલે અહીંયા આગળ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા જોજો, એક વખત શ્રેણીમાં જોડવાનું છે, એક વખત સમાંતરમાં જોડવાનું છે. નીચે વાંચવું પડશે, ઇફ ધ કરંટ ફ્લોવિંગ થ્રુ 2 ઓહ્મ રેઝિસ્ટન્સ વેન જોઈન વિથ ધ 2 આઈડેન્ટિકલ સેલ જોઈન ઇન અ સિરીઝ એઝ વેલ એઝ પેરેલલ. એક વખત શ્રેણીમાં જોડો, એક વખત પેરેલલમાં જોડો. અહીંયા આગળ થોડો ક્વેશ્ચનમાં મિસ્ટેક છે લખવામાં, ગુજરાતી ટાઈપિંગમાં, બરાબર. ઇંગ્લિશ વાંચું એટલે ખબર પડી કે આપણી પાસે બે, એક આ લેવાનું છે, એક બીજો પેરેલલમાં જોડો. ચલો બંને કોષને સમાંતરમાં જોડો, આ રીતે આ બંને કોષોને સમાંતરમાં જોડી 2 ઓહ્મના અવરોધ સાથે જોડો. બંને કિસ્સામાં વહેતો પ્રવાહ જે છે સમાન છે. બંને કિસ્સામાં સિરીઝમાં જોડો કે પેરેલલમાં જોડો, ઇઝ ધ સેમ. શું સેમ છે સર? તો કે કરંટ ઇઝ ધ સેમ ફોર બોથ કેસ, કરંટ ઇઝ ધ સેમ ફોર બોથ કેસ, સિરીઝ એઝ વેલ એઝ પેરેલલ. શ્રેણીમાં જોડો તો પણ પ્રવાહ, સમાંતરમાં જોડ્યું પ્રવાહ કેવો છે? સમાન છે. તો હું ફાઇન્ડ કરવા છું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, એટલે કે આંતરિક અવરોધ મેળવો, આંતરિક અવરોધ મેળવો. ચલો જોઈએ કેવી રીતે થાય સાહેબ, ચલો જોઈએ. હા હા હા, એપ્સિલોન એપ્સિલોન આર આર, ઓકે. ચલો પ્રવાહ સમાન છે, હા. તો આમાં હું પ્રવાહનો ફોર્મ્યુલા લખું, આનો પ્રવાહનો ફોર્મ્યુલા શું થાય? તો કે ટોટલ ઓહ્મનો નિયમ, વી બાય આર, ટોટલ બેટરી ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ. તો ટોટલ બેટરી કેટલી થાય? તો કે 2 એપ્સિલોન. ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થાય? આર આર 2 આર પ્લસ 2. ચલો સમીકરણ 1 આનું સર, ચલો આ લખાવો શું થાય. તો કે ટોટલ બેટરી સમાંતર જોડાણ છે ખાલી એપ્સિલોન રહી, પછી આખાનો, તો કે આ 2 આનો સમતુલ્ય અવરોધ શું થાય? તો કે આર બાય 2. આ સમીકરણ 2, બંને પ્રવાહ સમાન છે. તો સમીકરણ 1 અને 2 ને સરખાવો, સમીકરણ 1 બરાબર 2 કરતા, તો બંને સરખાવો તમે તો 2 એપ્સિલોન ના છેદમાં શું આવશે? તો કે 2 2R પ્લસ 2R પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ, આનું લખીએ એપ્સિલોન, આને લસા લઈ લે 2 2 4, 4 + R લખીએ, 4 + R છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો હવે તમે ઉડાડો 2 એપ્સિલોન 2 એપ્સિલોન કેન્સલ, અને જો તમે ક્રોસ ગુણાકાર કરો તો 4 + R ઇઝ ઇક્વલ ટુ 2R + 2. 2R ને આ બાજુ લો, 4 માંથી 2 બાદ કરો, 4 - 2, 4 - 2 ઇઝ ઇક્વલ ટુ R. તો R ઇઝ ઇક્વલ ટુ આયલા 2 ઓહ્મ. છે ને ઇન્ટરેસ્ટિંગ? ચલો સમજમાં આવ્યો કે નહીં? છે ઇન્ટરેસ્ટિંગ, મસ્ત ક્વેશ્ચન, થોડોક લાંબો છે પણ સમજાય એવો છે. કે બે કોષો, બે સમાન કોષોને શ્રેણીમાં જોડો ત્યારે 2 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ, સમાંતરમાં જોડતા પ્રવાહ જે સમાન છે તો બેટરીનો આંતરિક અવરોધ મેળવો, બેટરીનો આંતરિક અવરોધ મેળવો.
યસ સર, ખૂબ સરસ. ચલો આગળ નેક્સ્ટ વન શું છે? આ બેટરીનું ઈએમએફ આપ્યું છે, 5 ઓહ્મ ધરાવતા અવરોધ તેની સાથે જોડવામાં આવે છે, વિદ્યુત સ્થિતિમાન 1.8 છે. તો આંતરિક અવરોધનું ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખો સર, આર ઇન્ટુ બ્રેકેટ એપ્સિલોન માઇનસ 1/V. જો આ સૂત્ર યાદ હોય તો ફટાકથી આન્સર આવી જશે, નથી યાદ તો પેલા પ્રવાહ મેળવન, પછી વોલ્ટેજ મેળવન, પછી પાછો આંતરિક અવરોધ મેળવન, તા તો લાંબા થઈ જાય. ઓકે, તો કેપિટલ આર કેટલો? તો કે 5 2.2 માંથી 1.8 બાદ કરો, ભાગ્યા 1.8 કરો, તો આનો આન્સર જે છે 10/9, 1.1 આન્સર આવશે. તો આન્સર આવશે 10/9. 10/9. વિદ્યુત ભારિત કણની કોણીય ઝડપ કોના ઉપર આધારિત છે? તો ટી બરાબર ફોર્મ્યુલા છે 2πm/BQ. એક કામ કરીએ, BQ ને ઉપર લઈ જઈએ, એમ ને નીચે ઉતારી લઈએ, તો આ 2π/T થઈ જાય, અને 2π/T ને ઓ માય ગોડ ઓમેગા કહેવાય, તો BQ ના છેદમાં m. તો આ ફોર્મ્યુલા થયો, ઓમેગા ને શું કહેવાય સર? કોણીય ઝડપ. તો હવે સાંભળજો બરાબર, આપણે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા સાચું લખ્યું છે કે ઇન્ડિપેન્ડન્ટ, એનો મતલબ શું? તો કે સ્વતંત્ર. અહીંયા લખ્યું નથી કે વિદ્યુત ભારની કણની કોણીય ઝડપ આધાર રાખતી નથી, આધાર રાખતી નથી, આવો શબ્દ હોવો જોઈએ. તો એનો મતલબ કે ઓમેગા બી ઉપર આધારિત છે, હા સર, ચુંબકીય ક્ષેત્ર ઉપર, વિદ્યુત ભાર પર આધારિત છે, હા સર, દળ ઉપર આધારિત છે, કોના ઉપર આધારિત નથી? તો કે રેખીય ઝડપ અહીંયા છે જ નહીં, સ્મોલ વી નથી, એનો મતલબ રેખીય ઝડપ ઉપર આધારિત નથી. બરાબર સમજો, ગુજરાતી ઇંગ્લિશ, ખાલી ગુજરાતી ભણતા હોય ને તો વિચાર કરે કે આ ક્વેશ્ચન કેવા હું માંગે છે, પણ ઇંગ્લિશ સાથે સાથે છે એટલે કરેક્શન કરતા જઈએ બાળકો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23. એક વિદ્યુત ભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઘૂસે છે, ગતિ કરે છે, તો શું થાય? ચલો આનો આન્સર તમે ટ્રાય કરો, જો ગતિ ઉર્જા ન બદલાય, ગતિ ઉર્જા બદલાશે નહીં, તો ગતિ ઉર્જા બદલાય ન આવે, ગતિ ઉર્જા બંને બદલાશે નહીં, ચાક માત્ર ગતિ ઉર્જા બદલાશે, એ અને સી. ચલો 50-50% કરી દીધો, હવે આન્સર આપવો જોઈએ, એ આવશે કે સી આવશે? ચલો ટ્રાય કરો, એ કે સી, એ કે સી, જલ્દી ફટાફટ. એ સહી છે, ચાક માત્રા બદલાશે, ચાક માત્રા બદલાય. હવે સર ચાક માત્રા શું છે? તો ચાક માત્રાનો મતલબ થાય મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ, બરાબર છે? ચાક માત્રાનો મતલબ ડાયપોલ મોમેન્ટ, મોમેન્ટ બદલાય પણ ગતિ ઉર્જા બદલાય નહીં, બરાબર છે? લખ્યું છે અહીંયા જો, મોમેન્ટમ, મોમેન્ટમ ચેન્જ થાય, બરાબર છે? એટલે ડાયપોલ મોમેન્ટ નહીં, મારી ભૂલ છે, અરે ઓય ભાઈ, હા, મોમેન્ટમ એટલે, મોમેન્ટમ એટલે વેગમાન છે. તો વેગમાન એટલે શું થાય સર? એમવી. તો જો આ ગોળ ગોળ ફરતો હોય તો દરેક બિંદુએ એની વેગો, વેલોસિટી કેવી થાય? ડિફરન્ટ ડિફરન્ટ. તો વેગમાન શું થઈ જાય? બદલાય. તો ઈચ એન્ડ એવરી પોઈન્ટ મોમેન્ટમ વિલ બી ચેન્જ, વેગમાન બદલાશે, ગતિ ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે સાહેબ. આન્સર આવશે એ. ચલો નેક્સ્ટ શું છે? આ એક પ્રોટોન એટલી સ્પીડે જાય છે, આટલા વેગથી જાય છે, ચુંબકીય ક્ષેત્રમાં જાય છે, તો એના ઉપર ફોર્સ, તો કે ક્યુ ઓફ વી ક્રોસ બી. તો ક્યુ એઝ ઇટ ઇઝ રાખીએ, વી એટલે શું સર? આ રીતે આઈ જે કે લખી નાખો ને શાંતિથી, વી 2 3 2 3 0, બી 2 3 0, આ એટલે આ તો સમાંતર છે, બંને રો સમાન છે, એનો મતલબ શું થયો? એનો મતલબ વી અને બી બંને એકબીજાને સમાંતર છે. જો આવું હોય તો આવું ભણી ગયા કે વી ક્રોસ બી શું થાય? તો કે શૂન્ય થાય. જો આ જ શૂન્ય થાય તો બળ પણ શું થાય? શૂન્ય થાય. બળ પણ શું થાય? શૂન્ય. જો બે સદિશો એકબીજાને સમાંતર હોય,
जो बे सदिशो एक बीजा ने समांतर होय तो तेमनो क्रॉस गुणाकार शू थाय शून्य, क्रॉस गुणाकार शू थाय शून्य शून्य शून्य। चलो नेक्स्ट क्वेश्चन नंबर 25। बधा प्रश्नों बहु इंटरेस्टिंग छे, आज सुधी तमे आवा प्रश्नों सॉल्व कर्या ज नहीं होय। आमाथी प्रश्नों मानी लो दसेक पूछाय एवा शक्यता मने लागे, बहु वधारे नहीं पण दसेक प्रश्नों 100% आमाथी पूछाय ज, एटले प्रेक्टिस करवाना छे। आना आमाथी जे कहेवाय ने फेरवी ने पण पूछी शके। नियमित चुंबकीय क्षेत्रमां एक प्रोटोन ओके एक आल्फो समान झड़प साथे लंब रूपे दाखल थाय छे तो वर्तुलाकार गति करता अल्फा कणनो आवर्त काल प्रोटोन करता केटलो हशे? तो आवर्त काल नो फॉर्मुला हूं 2 पाई एम डिवाइडेड बाय क्यू बी। तो आवर्त काल चले से हूं थाय सर एम डिवाइडेड बाय क्यू, कारण के 2 पाई अचल बी अचल, तो दल अने विद्युत भार ऊपर आधार राखे। चलो आना ऊपर थी हूं लखू, हां बळजो बराबर, आना ऊपर थी हूं अल्फा लखू, अहीं लखू प्रोटोन माटे, अहीं लखू अल्फा माटे, बराबर प्रोटोन माटे, अथवा तो अल्फा ऊपर राखे प्रोटोन नीचे लखी एनाथी काई फेर पड़े नहीं। चलो अहीं लखी अल्फा, अहीं लखी प्रोटोन, तो दल जे छे सम्प्रमाणमां छे तो एम अल्फा एम प्रोटोन, अने विद्युत भार व्यस्त प्रमाणमां छे तो अहीं क्यू पी अने क्यू अल्फा। हवे तमने खबर होवी जोईए कि प्रोटोन नुं दल तो एम पी ज रही अने प्रोटोन नो विद्युत भार ई ज रही, पण ज्यारे वात करीए छे अल्फा नी छोकराओ तो अल्फा एटले हुं थाय सर हीलियम थाय Hg2 4, दल 4 गणो वधारे होय, दल 4 गणो वधारे अने विद्युत भार 2 गणो वधारे, विद्युत भार केटलो 2 गणो वधारे। तो हवे आपणे क्यूपी क्यूपी कैंसल एमपी एमपी कैंसल, 2 दूने अहींया केटला रहेशे 4, तो फाइनली टी अल्फा बराबर शुं लखी शकाय 2 टाइम टीपी। तो अल्फा नो आवर्त काल 2 गणो वधारे थशे, आंसर आवशे 2 गणो, केटलो आंसर आवशे 2 गणो। जय श्री राम। 678 खूब सरस। तमे मात्र दररोजनी आजे छेल्ला 4-5 दिवस बाकी छे, आपणे 5 दिवस नथी 4 दिवस बाकी छे बोर्डना, दररोज रात्रे 10 થી 11 11:30 જ્યાં સુધી હું ક્લાસ લઉં ત્યાં સુધી લાઈવ જુઓ, જેથી શું થાય ખબર છે તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે, આ બધું નવું નવું જાણવા મળશે, અનાયાસે આવા પ્રશ્ન એક્ઝામમાં આવી ગયા તો રાતનું લગભગ ભૂલાય નહીં, હે તો ટિક કરવા થાય, એટલે 100% લાઈવ જોવાનું રાખજો બાળકો, બરાબર? પછી એમ થાય કે હાલો રેકોર્ડિંગ જોઈ લઈએ એવું નહીં કરતા, કારણ કે સમય જ નથી, જુલાઈમાં થોડી એક્ઝામ આપી છે આપણે, 11 માર્ચે એક્ઝામ આપી છે। ઘણા બાળકોના મેસેજ હતા સર ડર લાગે છે, યાર ડર લગાડો લગાડો કે ન લગાડો, એક્ઝામ તો આવવાની જ છે, એક્ઝામ આપવાની જ છે, તો માત્ર કર્મ કરો। અત્યારે હું શું કરું છું? કર્મ। રાત્રે દરરોજ 10 વાગે તમને મોટિવેટ કરવા અહીંયા પહોંચી જાઉં છું, સાથે સાથે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ જે છે એ તમને સહેલી રીતે અને શોર્ટકટ રીતે સમજાવવા માટે હું પહોંચી જાઉં છું, તો મારા એફર્ટ જે છે એ તમને 100% મળી રહ્યા છે, તો ડરવાની જરૂર નથી, હે ડરવાની બિલકુલ જરૂરિયાત નથી। મારા વિશિષ જે છે, મારી ભગવાન પાસેની પ્રાર્થના જે છે તમારા સુધી પહોંચી જ રહી છે, ચિંતા નહીં કરતા 100% પેપર સારા જ જશે, પણ પ્રિપરેશન ચાલુ રાખો, બરાબર છે? ગોદડું ઓડીને હુઈ ન જવાનું, હવે જે થવું એ થાય નહીં, પ્રિપરેશન ચાલુ રાખો, જે વંચાઈએ એક ક્વેશ્ચન વંચાય ને, માની લો 2 કલાકમાં 1 ક્વેશ્ચન પ્રિપેર થાય ને તો 1 ક્વેશ્ચન કરો, આપણા ભાઈ જોર કરતા હશે ને તો એ જ પ્રશ્ન 100% પૂછાશે, હે એટલે ટેન્શન નહીં, જેટલું વંચાય એટલું વાંચો, ભલે 10% વાંચો, 20% વાંચો, 30% વાંચો, બરાબર છે? જેટલું વંચાય એટલું તમે સતત 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 રીડિંગ કર્યા જ રાખો, ગીવઅપ નથી કરવાનું। ઘણા લોકો ગીવઅપ કરી દે, 2 દિવસમાં શું થઈ કે અત્યાર સુધી કાંઈ નથી કર્યું, દોડ તો સહી, હે દોડીશ તો મળશે, એટલે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, પ્રયત્નો મૂકવાના નથી। લાસ્ટ બોલે પણ સિક્સર વાગવાની, જે આપણે લાસ્ટ બોલે ક્રિકેટ મેચની અંદર આપણે જોતા હોઈએ, અને લાસ્ટ બોલ હોય ને 1 સિક્સર 1 6 રનની જરૂર હોય, તો આપણી હોપ કેવી હોય ખબર છે? આપણી હોપ એટલે કે 100% જેટલા ક્રિકેટ જોતા હોય એમની હોપ એવી જ હોય કે હમણાં 6 મારી દેશે। તો આપણે ક્રિકેટ મેચની અંદર એટલી આશા રાખતા હોઈએ તો આપણી એક્ઝામમાં કેમ નહીં? ભલે 2 દિવસ બાકી છે, 3 દિવસ બાકી છે, પણ થોડોક ઉત્સાહ દેખાડીને 2 પ્રશ્નો 5 પ્રશ્નો 20 પ્રશ્નો વાંચતા થઈ જાઓ,
રિઝલ્ટ આવવાનું જ છે. એટલે ચિંતા નથી કરવાની, માત્ર ને માત્ર કર્મ કરવાના છે. જેવી રીતે હું કરી રહ્યો છું એવી રીતે તમારે કર્મ કરવાના છે. હે, કર્મ કરો. ચલો આગળ વાંચીએ. આ તો થઈ ગયું ને સોલ્વ. હવે વેલોસિટી સિલેક્ટર તમે ભણ્યા હશો, તો વેલોસિટી સિલેક્ટર એટલે કે વેગ પ્રચલન ઉપર આધારિત છે સર. કેવી રીતે છે? તમને પૂછ્યું છે ક્યુ વિદ્યુત ભાર એમ દળ ધરાવતો વી વેગ એક્સ અક્ષ દિશામાં ગતિ કરે છે એમ. હા સર, તો નીચે આપેલી આકૃતિ મુજબ વિદ્યુત ક્ષેત્ર ઈ ચુંબકીય ક્ષેત્ર બી વિસ્તારમાં દાખલ થાય તો કયા કિસ્સામાં કુલ બળ શૂન્ય થશે? તો યાદ કરો બાળકો, આ એક્સ એક્સિસ હોય, વિદ્યુત ક્ષેત્ર બરાબર જોજો, વિદ્યુત ક્ષેત્ર ઉપર છે, કોઈ વિદ્યુત ભાર જે છે એને જવું છે આ રીતે વી વેગથી, અને ચુંબકીય ક્ષેત્ર જે છે એને કાળી કલર કરીએ, ચુંબકીય ક્ષેત્ર જે છે આ બાજુ છે. વિદ્યુત ભાર પર બળ ક્યારે ન લાગે? કે જ્યારે વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના જોવા મળે ત્યારે અને માત્ર ત્યારે. તો સર કરવું કેવી રીતે? લેટ મી ચેક. વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ કઈ દિશામાં? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. હવે જોજો બરાબર, ચુંબકીય ક્ષેત્ર તમારી સામે આવી રહ્યું છે, ચુંબકીય ક્ષેત્ર તમારી સામે આવી રહ્યું છે, ચુંબકીય ક્ષેત્રમાં હથેળી રાખો, કેમ પરછા આપતા હોઈએ, તથાસ્તુ. તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં હથેળી રાખી. હા સર, હવે ચુંબકીય ક્ષેત્રની હથેળી રાખીને વેગની દિશા ક્યાં છે? એક્સ, એમાં આંગળીઓ રાખો. તો અંગૂઠા જ્યાં આવે, અંગૂઠો જ્યાં આવે એને શું કહેવાય? વિદ્યુત બળ, સોરી ચુંબકીય બળ કહેવાય. તો આ થઈ ગયું એ ચુંબકીય બળ. તો જો બંને સમાન મૂલ્ય એટલે કેન્સલ થઈ ગયા. હા સર, તો આવો કેસ ક્યાં દેખાય છે? સર આવો કેસ આ એક જ છે, જો ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને વેલોસિટી. તો આન્સર આવશે આ, આને શું કહેશું? અને જો આ બંને સમાન હોય આવું ભણી ગયા, એફ ઈ બરાબર એફ એમ, એફ ઈ બરાબર શું થાય? કયો બી એફ એમ બરાબર શું થાય? બીવી ક્યુ, એમાંથી ક્યુ ક્યુ કેન્સલ કરો તો વેગ બરાબર શું થાય? ઈ બાય બી. આ શરત આવી ગઈ સાહેબ, ઈ અબાય બી. જો ઈ અને બી ના ગુણોત્તર જેટલા વેગથી કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અંદર તો એનું વિચલન થશે નહીં. વિચલન ન થાય એમના માટેની શરત છે, વિચલન ન થાય એમના માટેની શરત છે. આપણને એડ કરી દો કેક. ચલો આગળ, ચલો ત્યારબાદ 27 ક્વેશ્ચન નંબર 27. ચલિત ગુચળાવાળા ગેલોનોમીટરના સંવેદનશીલતા વધારવી છે, કયું સૂત્ર સર? કે ફાઈ બરાબર બીના, તેરે બીના જીના કહા. કયું ગીત ક્યાં વગાડો છો સાહેબ? હલો હિમેશ રેશમીનું ગીત સારું છે, બીના વાળું. તેરે બીના, તેરે બીના, તેરે બીના, તેરે બીના, તેરે બીના. નાકમાં નાક પકડી ગાવાનું, તેરે બીના. સોરી ભાઈ, હાલો હવે શું કરવું છે આપણે? તો કે સંવેદનશીલતા વધારવી છે સાહેબ. તો સંવેદનશીલતા, આને સંવેદનશીલતા કહેવાય. તો સંવેદનશીલતા વધારો તો એનો મતલબ કે ઘટાડો અને એરિયા વધારો. તો જોવું જોઈએ શું વધારવું. તો અહીંયા આગળ એરિયા છે. હા સર, એરિયા ગુજરાતનું ક્ષેત્રફળ વધારવું જોઈએ. અરે ઘટાડવું પૂછ્યું છે ભાઈ, આ વધારવું છે. હા, સંવેદનશીલતા વધારવી છે સાહેબ. તો આટાની સંખ્યા, સ્પ્રિંગની સંખ્યા, આ કે ઘટાડવાનું છે આપણે? ઘટાડવું પૂછ્યું છે. તો કે છે આ રહ્યું સાહેબ બી, તમને દેખાતું નથી, સ્પ્રિંગના બળ અચળાંક ઘટાડવું જોઈએ. બરાબર સમજો, સ્પ્રિંગનું બળ અચળાંક ઘટાડવું જોઈએ. કે એક વાર સર ફરીથી નાક બંધ કરીને ગાઓ. ઓકે, 28 ગેલોનોમીટર, ગેલ્વેનોમીટર. ચલો ગેલોનોમીટર ના વાળા એક્ઝામ્પલ છે, આને કેમ સોલ્વ કરવા સર? ગેલોનોમીટર ના ગુચળાનો અવરોધ 25 ઓહ્મ છે, 10 મિલી એમ્પિયર પ્રવાહ પૂર્ણ આવર્તન દર્શાવે છે. તો 100 વોલ્ટ અવધિ વાળા વોલ્ટમીટરમાં કાર્યરત કરવું હોય તો ખાલી જગ્યા ઓહ્મ ઉમેરવો જોઈએ. તો શન્ટ અવરોધનો ફોર્મ્યુલા છે વીના છેદમાં આઈજી માઇનસ જી. તો કેટલા વોલ્ટેજ બનાવવું છે? 100. પ્રવાહ કેટલા એમ્પિયર છે સાહેબ? 10 મિલી એમ્પિયર. તો 10 × 10^-2 કેપિટલ જી કેટલો છે? 25. હાલો સોલ્વ કરવાને, ઇસકો સોલ્વ કરેગી, કરો જોઈએ, આન્સર આપો જોઈએ, કેટલો આન્સર આવશે આનો.
આનો આન્સર આપો જોઈએ કેટલો આવે છે. હું લખે છે આટલું બધું ભાઈ, આન્સર આપો. 975 કે 975? સરખો આન્સર આપો. 975 કે 975? ચલો જે આન્સર આવે તે. લગભગ 975 છે, 100 છે, પછી 10 હોય ગયા, બે ઉપર જાય એટલે 1000 માંથી 25. એ ભાઈ 975 રે, 975 નો થાય ના, 1000 માંથી ના 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 ના. આન્સર આપો તો કેટલો આવે છે જોવું જોઈએ. આટલી બધી કોમેન્ટ એકારે સી, કોઈક સી લખે છે, કોઈક ડી લખે છે. 975 ઓકે. હાલો ભાઈ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, 975 જોઈ લેજો. કદાચ માની લ્યો મારી રિટિંગ મિસ્ટેક હોય, અહીંયા 100 છે, એક એક કેન્સલ થઈ ગયા, 10 ની 2 1000 માંથી 25 બરાબર છે. ઓકે ઓકે, 975 નહીં 975 આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 29. જો ગેલોનોમીટરને 12 ઓહમના શંટ સમાંતર જોડવામાં આવે, 50 કાપાથી બદલીને 10 કાપા થાય, તો ગેલોનોમીટરનો અવરોધ કેટલો થાય? તો કે S is equal to G of N minus 1, સર. S કેટલો આપ્યો છે? 12 ઓહમ. કેપિટલ G જોઈએ છે. હવે જો 50 અને 10, તો આ બંને ઉપરથી N કેટલું થાય? તો કે 50 ભાગ્યા 10, 5 થાય. પ્રવાહ ક્ષમતા 5 ગણી થઈ, તો 5 માંથી 1 બાદ કરો, 12 ચોક 48, તો G બરાબર 48 ઓહમ. એ કે સર આ નવા નવા પડીકા પે ફોર્મ્યુલા લાવો છો ક્યાંથી? તમે તો ગોતી ગોતી ને થાકી ગયા. આવા આવા ફોર્મ્યુલા હોય છે? હા હોય હોય, નીટ માં હોય બધા ફોર્મ્યુલા. ઓકે ઓકે ઓકે, ચલો આગે બઢતે હૈ ક્વેશ્ચન નંબર 30. ચલો આવો પ્રશ્ન જે છે એ ખાસ કરીને નીટ જેમાં પૂછાતો હોય છે, અને કદાચ આપણા ભાઈ સારા હોય તો આપણે પણ પૂછી શકે છે કે ભાઈ 0.5% પ્રવાહ ગેલોનોમીટરમાંથી પસાર, મુખ્ય પ્રવાહનો 0.5% પ્રવાહ ગેલોનોમીટરમાં પસાર થાય છે, તો અવરોધ જી હોય તો એમીટરનો અવરોધ કેટલો થશે? તો એસ મેળવો છે. હા સર, તો જી ઓફ એન માઇનસ વન આ ફોર્મ્યુલા છે. સાંભળજો, જ્યારે પણ ટકાવારી વાળા દાખલા પૂછાય, ટકાવારી, તો યાદ રાખો n બરાબર લેવાનું 1/0.5%. તો ખાસ કરીને n બરાબર 0.005, n ને સબ્જેક્ટ બનાવો તો n બરાબર શું થાય સર? 200 થશે. કેટલા થશે? 200. અને s is equal to g of 200 minus 1 કરો, તો ફાઇનલી s બરાબર g of 199 આન્સર આવશે. આમાં ઓપ્શનમાં ક્યાંય નથી, એટલે એમ સમજીએ કે ભાઈ અહીંયા થોડો કરેક્શન કરી દઈએ, 99 કરી દઈએ, તો આપણે બી આન્સર લખી શકીએ. આ જ આન્સર આવશે, જીના છેદમાં 199. ઘણા લોકો કહેતા હોય છે જીના છેદમાં 200 આવે, ના આવે. શું આવશે? જીના છેદમાં 199. જી ડિવાઇડેડ બાય 197. 31 ને પહોંચી ગયા, હજી 1000 નથી પહોંચ્યા, હું ભલામણા. ચાલો શરૂ કરીએ. તો ખૂબ સરસ, દિલ મે હો તુમ, બસ એક જ કડી આવડે છે. હું હવે કઈક નવું. ઓકે, જ્યારે વિદ્યુત પરિપથમાં સેમ ટુ સેમ 2% પ્રવાહ, હવે જો ઈ જ રિવાઇઝ કરવાનો છે કે ભાઈ આપણે શું જોઈએ છે, તો કે શન્ટ અવરોધ જોઈએ છે. ફોર્મ્યુલા હું જી ઓફ એન માઇનસ વન. ટકા આપ્યા હોય તો એન કેવી રીતે મેળવો? 1/2%. તો એન બરાબર 2% એટલે શું થાય? તો કે 2/100 એટલે 0.02. તો એન બરાબર શું થાય? તો કે ભાઈ 50. તો હવે એસ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ 50 માંથી 1 બાદ કરો, તો જી ના છેદમાં શું હોય? 49. આયલા, યે હો ગયા આન્સર. ખતમ ખતમ ખતમ, હે ના? અગર આપકો મિલ રહા હૈ નઈ જાનકારી, તો લાઈક કરના મત ભૂલે હે. આગે બઢતે હૈ. એક લાંબા સોલેનોઇડમાં 800 આટા પ્રતિ મિનિટ એન આપ્યું છે, પ્રવાહ આપ્યો છે સાહેબ, પ્રવાહ આપ્યો છે, વિદ્યુત પ્રવાહ આપ્યો છે, તો તેની અક્ષ પર સોલેનોઇડના છેડા પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મુન્ની, ગાવાનો મણતા હોય કે મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લિયે, 800 આઈ આઈ કેટલો છે? 32, 3.2. હાલો કરો સવાલ, હાલો ટ્રાય કરો, જોઈએ આનું કેલ્ક્યુલેશન કરો કેટલો આન્સર આવે છે. ડી આન્સર આવે છે, જોવું જોઈએ. ડી 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 ડી, યસ આન્સર આવશે ડી. 32 × 10⁻⁴, 32 × 10⁻⁴.
અમુક પ્રશ્નો સહેલા છે, અમુક પ્રશ્નો થોડાક લાંબા છે, મારે તમને સમજાવવા પડે. હે, એમ નામ ડાયરેક્ટ ઉડાડી ના દેવાય. 40 સેન્ટીમીટરના સોલેનોઇડ, આ ઈજ છે મુન્નીવાળો. 40 સેન્ટીમીટરના સોલેનોઇડમાં 100 આંટા ધરાવે છે સાહેબ, 10 એમ્પિયર. તો અહીંયા આગળ આવું લેવાનું, બી બરાબર મ્યુ ઝીરો એન આઈ ડિવાઇડેડ બાય એલ આવો વાપરવાનું. તો 4π 10-7, હા આટા કિતના હૈ ભાઈ, 1000 હૈ ઓર 10 એમ્પિયર હૈ ઓર 40 સેન્ટીમીટર યાની 0.4. તો 4 કેન્સલ, 314 જ આન્સર આવે સર આનો, 3.14 ટૂંકમાં પાઈ ની વેલ્યુ એક જ આન્સર છે. ચલો આકૃતિ અહીંયા આપીશ એટલે આપણે ઊંધા થવું પડશે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિસ્ટન બ્રિજ સમતુલ્ય સ્થિતિમાં છે, હો ભાઈ કરવાનો નથી. તો આર વન કેટલો થશે? જો આ વિસ્ટન બ્રિજ સમતુલ્ય સ્થિતિમાં હોય તો આમાંથી વહેતો પ્રવાહ શું થાય સર? 0 થાય. અને આ 0 થાય તો આનો ગુણાકાર આની સાથે 10 99 બરાબર, આનો ગુણાકાર આની સાથે એટલે 30 r, તો એનો મતલબ આર વન, તો આર વન બરાબર 30 3 90, તો આર વન 3 મળી ગયો. તો આમાંય 3 છે, આમાં તો નથી સર, આમાંય નથી, બે માંથી એક. પણ આમાં તો પ્રવાહ જાતો જ નથી, તો આર ટુ ક્યાંથી મેળવવો સાહેબ? તો આર ટુ મળે જ નહીં. તો એનો મતલબ આવશે કોઈ પણ મૂલ્યનો હોઈ શકે, આન્સર આવશે ડી 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 ડી. આટલું બધું કોણ લખે છે ભાઈ? સર તમે જે 5 દિવસમાં થિયરી અને દાખલા કરાવો છો એટલું કરીએ તો શું થાય? એટલું કરીએ તો ઘણા બધા માર્ક્સ વધી જાય ભાઈ, એટલું કરીએ તો ઘણા બધા માર્ક્સમાં વધારો થાય, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 35. નીચેના કોલમ 1-2 ને જોડાણ કરો. તો કોલમ 1 અવરોધકતાનો એકમ, તો અવરોધકતા, તો અવરોધકતા એટલે શું થાય? રો. અને આર બરાબર શું થાય સર? રો એલ બાય એ થાય. અને રો ને કરતા બનાવો તો આર એ બાય એલ થાય. મને ડાયરેક્ટ આવડે છે પણ તમને થોડુંક કરતા બનાવી દઉં હું. તો મીટર મીટર કેન્સલ, તો આનો એકમ શું થાય? ઓહમ ઇન્ટુ મીટર, એ રહા ઓહમ ઇન્ટુ મીટર. તો પહેલાની હારે એસ, તો પહેલાની હારે એસ એક જ છે, આર્યું પહેલાની હારે એસ, તો બીજે ક્યાંય છે જ નહીં. તો પછી ક્યાંય ચેક કરીને જરૂર ખરી? નાય નાય બચ્ચો નાય. તો ઇંગ્લિશ મીડિયમમાં આપેલું છે, જોઈ લો તમે. હા, હવે 36 વાહકતા, વાહકતા એટલે સિગ્મા નું પારિમાણિક સૂત્ર કયું છે? વાહકતાનું પારિમાણિક સૂત્ર કયું છે? ચલો પ્રયત્ન કરો જોઈએ, વાહકતાનું પારિમાણિક સૂત્ર કયું છે? ડી છે, જોઈ લેજો, તમારે સોલ્વ કરવાની જરૂર નથી, હું કરી આપું છું. કયું આવે છે? વાહકતા. વાહકતા એટલે સિગ્મા, વાહકતા એટલે શું થાય? અવરોધકતા જે હતું ને એને ઊંધીનો કરી નાખો એટલે વાહકતા, બરાબર. ચલો આગળ, ચલો ત્યારબાદ નીચેનામાંથી કયું મોબિલિટીનો એકમ નથી? મેં ટ્રાય કરી લીધી છે, તમારે નથી કરવાની. આ છે, આ છે, આ છે, આ નથી, હે આ નથી, એટલે આન્સર કયો આવશે? આવડો છેલ્લો. હાલો રેડી, મોબિલિટી, મોબિલિટી ખબર છે ને, વીડી બાય ઈ, વીડી બાય ઈ, વીડી અને ઈના ગુણોત્તરને શું કહેવાય? મોબિલિટી કહેવાય, મોબિલિટી, મોબિલિટી. ઓકે, હવે આકૃતિ અહીંયા ખૂણામાં આપી છે, તમને એવું કીધું છે કે VA માઇનસ VB મેળવો. એ પોઈન્ટ અહીંયા છે, ઓકે, અને બી પોઈન્ટ અહીંયા છે, કેમ મેળવવો સાહેબ? તો જો તમે અહીંયા 4 અને 3, થોડુંક પેન આપણે હળવી વાપરીએ, અહીંયા 4 અને 3, તો 4 અને 3 7, 4 અને 3 7, તો એનો મતલબ ઉપર 7 ઓહમ છે, નીચે 7 ઓહમ છે. તો પ્રવાહ જાય ને, પ્રવાહ બે સંયુક્ત અડધો અડધો જાય, તો અડધો અડધો જાય તો 1.4 ના અડધા કેટલા થાય? 0.7. 1.7 ના અડધા કેટલા? 0.7. તો હવે તમે જો આપણી પાસે આ લાઈન છે, કઈ લાઈન? તો કે આ સી પોઈન્ટ છે, અને સી પોઈન્ટમાં એક રેઝિસ્ટન્સ છે, આ એ પોઈન્ટ આવ્યો, એમાંથી કેટલો પ્રવાહ ગયો? 0.7, 3 ઓહમ છે. તો આમાં આપણે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ વારીએ કે ભાઈ VC બરાબર આ બેનો ગુણાકાર 7 તેરી 21. પ્રવાહની દિશામાં જાય તો શું થાય? બહુ કરીએ હવે, ચાલો ફરીથી કરીએ, કાંઈ વાંધો નહીં. તો 4 ને 3 7, 4 ને 3 7 7 7, તો અવરોધ સમાન હોવાથી 1.4 દેખાય છે, તો 1.4 નું અડધું 0.7, 0.7. ફરીથી લખી લઈએ, સી એક રેઝિસ્ટન્સ છે અને આ એ છે, પ્રવાહ કેટલો જાય છે? 0.7. અવરોધ કેટલો આપ્યો છે? 3. આ દોર્યો ખાલી એટલું, સી થી એ.
तो VC माइनस 7 * 1 = 2.1 बराबर VA समीकरण एक। हवे नीचे नी लई लिए सी थी बी लई लिए तो फाइनली अहीं सी लखीए रेजिस्टेंस अहीं लई लिए बी तो प्रवाह जाय छे केटलो 0.7 अवरोध केटलो छे 4 तो आमा किरचॉफ नो वोल्टेज नो नियम VC 7 * 28 = 2.8 ए बराबर VB। हवे आपणे जोईए छे VA माइनस VB मित्रो तो सबट्रेक्शन करिए समीकरण बे माथी एक बाद करो तो समीकरण बे माथी एक बाद करो तो VB चलो VB लखवानी जरूर है हाँ VC माइनस 2.8 VB माइनस VA तो VC माइनस 2.8 पछी त्यार बाद अरे VA माइनस VB छे भाई सॉरी 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 मित्रों समीकरण एक माथी एक बाद करो एक माथी बे बाद करो मारी भूल छे तो पहला आपणे लखीए VA माइनस VB तो पहला VA लखो VC माइनस 2.1 पछी माइनस करीने VC माइनस माइनस शुं थई जशे 2.8 तो VC VC कैंसल 2.8 माथी 2.1 बाद करो केटलुं रहे सर प्लस 0.7 आंसर आवशे 0.7 छेने मजा आवे एवो सर जोरदार તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો આ એક્ઝામ્પલને પૂછાય એવો સમજો ભાઈ વ્હાઇટ બોર્ડ કરતા બ્લેક બોર્ડ કરી નાખજો સાહેબ જેસી આપકી આજ્ઞા પ્રભુ ચલો ત્યારબાદ 39 વ્હાઇટ બોર્ડમાં જ મજા આવે 30 એમાં શું છે તમારે પ્રિન્ટ પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ કાઢી શકો એટલા માટે હું વ્હાઇટ બોર્ડમાં ભણાવું છું કે બ્લેક બોર્ડમાં કાંઈ વાંધો નહીં બ્લેક બોર્ડમાં કરવું હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ બ્લેક બોર્ડમાં લઈ લેશું નીચેની આકૃતિ ચલો એક કામ કરીએ જોઈએ કોમેન્ટની અંદર લખો જોઈએ તમારા સિટીનું નામ લખો હું જોઉં કયા કયા સિટીમાંથી બાળકો અહીંયા આગળ જોઈ રહ્યા છે મને તમારા પોતાની સિટીનું નામ લખશો ત્યાં સુધીમાં હું પાણી પી લઉં રાજકોટ અમદાવાદ વડોદરા સુરત નવસારી વલસાડ નડિયાદ ગુજરાત ગોધરા ધંધુકા પછી સુરત અમદાવાદ રાજકોટ ગોધરા આણંદ જીજે 25 દુબઈ કોણ છે ભાઈ દુબઈ અમરેલી સુરત વલભીપુર નવસારી સાબરકાંઠા યુએસએ ખરા છો બાળકો યુએસએ યુકે ભાઈ પોત પોતાના ગામના નામ લખવાના છે પોત પોતાના સિટીના નામ લખવાના છે પોત પોતાના ફ્યુચર સિટીના નામ નથી લખવાના હે પોત પોતાના ફ્યુચર સિટીના નામ લખવા માંડ્યા છોકરા બનાસકાંઠા દાહોદ એનો મતલબ કે આખું ગુજરાત આપણી સાથે છે એનો મતલબ કે આપણે આખું ગુજરાત જે છે ને ગુજરાતના ગુજરાતી માધ્યમના હોનહાર બાળકો જે છે આપણી સાથે અત્યારે રાત્રે 11 વાગે અભ્યાસ કરી રહ્યા છે ખૂબ સરસ ખૂબ સરસ પાટણ પછી વલસાડ ખેડા હિંમતનગર પાલનપુર અમુક મહેસાણા બહુ ફાસ્ટ ફાસ્ટ થરાદ ગરમા ગરમ શીરો એનબી પરમાર સર હીરો હે કુચ ભી આનંદ આણંદ સોરી આ ડાકોર ડાકોરમાં ઘણ છે રાજા રણછોડ છે હાલો હાલો આગળ આયા ભણવા મંડી હાલો ભણવાનું કામ કરીએ આ તો થોડું શું છે હસી મજા કરીએ તો વધારે મજા આવે રાત્રે 11 વાગે કે કીધો સાહેબ એક તો ફિઝિક્સ એને એમ આય તે તમે રાત્રે 11 વાગે ભણાવો હે ઊંઘ આવે ઊંઘ આવવા જ ન દઉં તમને નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકાર સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો 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 એક વિદ્યાર્થીને મેં પૂછ્યું ને આનો આન્સર શું આવે તો એ શું ખબર એ કે સર આનો આન્સર જે છે ને એ વિસ્તૃત એટલે કે એક્સપાન્ડ થશે આન્સર સાચો છે પણ કેમ આવો પ્રશ્ન પાછો મેં પૂછ્યો આન્સર સાચો છે ચાલો પણ આન્સર એક્સપાન્ડ કેમ થાય તો તમે આવું ભણ્યા હશો કે ભાઈ આ વિદ્યુત પ્રવાહ જે છે એને આપણે સમજી લઈએ ભાઈ આ રીતે જાય છે વિદ્યુત પ્રવાહ અને આને આમ સમજી લઈએ તો બે સમાંતર તારો છે બે સમાંતર તારની અંદર જો વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો બંને વચ્ચે શું થાય અપાકર્ષણ થાય તો અપાકર્ષણ થાય તો આમ કહેવાય આમ કહેવાય તો રિંગ જો ખેંચાય તો શું થાય પ્રસરણ થાય વિસ્તૃત થાય તો યાદ રાખજો હવે ભૂલાય નહીં શું થાય એક્સપાન્ડ થાય શું થશે એક્સપાન્ડ પછી એમ થાય છે ઘણા લોકોએ સર ક્લોકવાઇઝ હોય ને તો એક્સપાન્ડ થાય એન્ટી ક્લોકવાઇઝમાં એક્સપાન્ડ ન થાય એટલે ભાઈ ગમે એમ પ્રવાહ નાખો હે લૂપમાં પ્રવાહ વહેતો હોય તો એક્સપાન્ડ જ થાય
કેવી થશે? એક્સપાન્ડ. ખૂબ સરસ. ચલો આગળ લઈએ. 40 બસ 5:45 હશે, 5 ક્વેશ્ચન હમણાં પૂરું થઈ જશે. એક અતિ લાંબા સુરેખ વાહક તારણ ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ રીતે વાળેલ છે. બહુ જ નાની આકૃતિ આપી છે, આપણે થોડીક મોટી દોરી લઈએ. જો ટીન 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 ટીન, અને આ આપ્યું છે તમને આર ત્રિજ્યા. તમારે અહીંયા આગળ જોઈએ છે અને પ્રવાહ તમને આવો આપ્યો છે. જો તમે તો હવે પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. હા સર, તો રિંગ દ્વારા, રિંગ દ્વારા મળશે. તો રિંગ દ્વારા અંગૂઠો ક્યાં આવે છે? બહાર. તો અંગૂઠો બહાર એટલે ડોટ. પછી આ તારને એવી રીતે પકડો, અંગૂઠો અહીંયા રે પ્રવાહની દિશામાં, તો નીચે અંદર જશે અને ઉપર બહાર નીકળશે. તો આના દ્વારા પણ હું આવ્યું, ડોટ આવ્યું. તો એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર શું થશે? તો કે બંને સમાન છે. તો સરવાળો કરો. તો પહેલું જે છે રિંગ દ્વારા લખીએ આપણે. તો રિંગ દ્વારા ચુંબકીય ક્ષેત્ર શું થાય? તો કે મ્યુ ઝીરો આઈ ડિવાઈડેડ બાય ટુ આર પ્લસ બીટુ. શું થશે? તાર દ્વારા. તો મ્યુ ઝીરો આઈ ડિવાઈડેડ બાય ટુ પાય આર. આનું સિમ્પ્લિફિકેશન કરો, ખતમ. તો મ્યુ ઝીરો આઈ ડિવાઈડેડ બાય ટુ આર કોમન કાઢો, વન પ્લસ વન ડિવાઈડેડ બાય પાય લખી દો. તો ફાઇનલી શું થશે? તો કે વન બાય પાય જેવું કઈ દેખાતું નહીં, એક જ દેખાય સર. તો એ જ આન્સર હશે. સિમ્પ્લિફાય કરો તો આન્સર તો એ જ આવવાનો છે. બરાબર છે, છે ને? ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન. હા સર, ચલો નેક્સ્ટ. હવે આ પ્રશ્ન જે છે ને, આકૃતિ પ્રોપર આપી નથી, ખાલી સમજાવી દઉં છું. હા, આપણે કેન્સલ કરવો પડશે. આકૃતિ પ્રોપર નથી આપી અને એના ડિમેન્શન આપેલા નથી, એટલા માટે આપણે પ્રોપર આન્સર લખી શકશું નહીં. નથી ગુજરાતીમાં હરખું આપ્યું, નથી ઇંગ્લિશમાં આપ્યું. પણ એ આકૃતિ કેવી છે સમજીએ. આ રીતે છે કે એક સર્કલ છે, એમાંથી આપણે ત્રીજો ભાગ જે છે કાપી નાખીએ આ રીતે. અને પછી હજી અહીંયાથી એક આ રીતે આકૃતિ હોવી જોઈએ. તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવું. તો પ્રવાહ જે છે એ સિમ્પલી આ રીતે જઈ રહ્યો છે. પ્રવાહ જે છે સિમ્પલી અહીંયા જાય છે. તો આ જે છે એંગલ કેટલો થયો સર? 3π/2. આ એંગલ કેટલો થશે? π/2. તો ઉપરની ચાપ દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર અને નીચેની ચાપ દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરવાનો. તો ઉપરની ચાપ દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો આઈ થીટા ડિવાઈડેડ બાય 4πr. સૂત્ર યાદ હોવું જોઈએ, મ્યુ ઝીરો આઈ થીટા ડિવાઈડેડ બાય 4πr. તો થીટા કેટલો છે સર? 3π/2. તો મ્યુ ઝીરો આઈ થીટા 3π/2 ડિવાઈડેડ બાય 4π. ચલો આ આપણે આ ચાપ માટે લખ્યું. બીટુ મ્યુ ઝીરો આઈ કેટલો એંગલ છે? આ ચાપ કેટલો એંગલ બનાવે છે? π/2. તો મ્યુ ઝીરો આઈ થીટા ડિવાઈડેડ બાય 4π. હવે પ્રશ્ન એ છે કે ભાઈ અહીંથી શરૂ કરીએ અને આ કેટલું ડિસ્ટન્સ છે એ મને જાણવા મળતું નથી. ધારો કે આ આર હોત. તો આ આર છે, તો આર શું થઈ જશે? 2r. આમ તો દાખલો ગણ્યો છે, ખબર નથી 2r છે. આ પ્રમાણે આન્સર આવશે નહીં, કેન્સલ કર્યા હશે. પણ આને સોલ્યુશન કરવું હોય તો આ રીતે કરી શકાય. બરાબર, આને સોલ્યુશન કરવું હોય તો આ રીતે સોલ્યુશન કરી શકાય. ચલો નેક્સ્ટ. સીધો સાદો સૂત્ર છે, કાંઈ છે નહીં. વર્તુળાકાર રિંગ છે સાહેબ. તો વર્તુળાકાર રિંગમાં પ્રવાહ જતો હોય તો કેન્દ્ર આગળ આ આર કેટલી ત્રિજ્યા છે સાહેબ? વર્તુળાકારની ત્રિજ્યા ઉભારો, બે મિનિટ ફરીથી લખીએ. વર્તુળાકાર રિંગની ત્રિજ્યા જેટલા જ અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. દોરીએ આ રીતે છે. આની ત્રિજ્યા ધારો કે એ છે. આટલી જ ત્રિજ્યા એ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો ફોર્મ્યુલા છે, હા સર, મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર, આઈ આર આર એટલે એ સ્ક્વેર ડિવાઈડેડ બાય 2 એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ, એટલે આર એ સ્ક્વેર એ સ્ક્વેર રેસ ટુ 3/2. તો બસ આને સોલ્યુશન કરો. તો ફાઇનલી તમે આનું સોલ્યુશન કરશો તો મ્યુ ઝીરો આઈ ડિવાઈડેડ બાય 2^5/2 અને એ આ આન્સર આવશે. સર આ સૂત્ર ક્યાંથી આવ્યું? હરખું લખો ને કંઈક. તો મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર ડિવાઈડેડ બાય 2r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. આ સૂત્ર જે છે તમને 4 માર્કમાં થિયરીમાં પૂછી શકે. બરાબર છે, પ્રવાહધારિત રિંગના કેન્દ્રથી આર અંતરે મળતું, એક્સ અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર મેળવો. 4 માર્કમાં પૂછી શકે, થિયરી છે આ, સૂત્ર યાદ રાખજો. ચલો નેક્સ્ટ.
43 43 એ ત્રિજ્યા ધરાવતી રિંગ, એ ત્રિજ્યા ધરાવતી રિંગ ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, તો કે સર મ્યુ ઝીરો આઈ ડિવાઇડેડ બાય ટુ એ, પણ અહીંયા ક્યાં લાગુ પડતું નથી. અહીંયા ધારો કે આટા આપે લખ્યું, આટા એન છે, આટા એન છે, તો આ આન્સર આવે મ્યુ ઝીરો એન આઈ ડિવાઇડેડ બાય ટુ એ, મ્યુ ઝીરો એન આઈ ડિવાઇડેડ બાય ટુ એ. ચલો નેક્સ્ટ લઈ લઈએ, બસ બે પ્રશ્નો છે, 44 અને 45. જોઈએ કેમ ચાલે છે કોમેન્ટ આપણી. હા સર 808 એ પહોંચ્યું છે. ઓકે 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 ઓકે. પહેલા દિવસે ખૂબ સારો એવો પ્રતિસાદ હતો, પછી બીજા દિવસે થોડાક ધીમા પડી ગયા કે સાહેબ હવે બીક લાગે છે. ડરના મના હે બચ્ચો, ડરના મના હે. સર 42 ફરી કરાવો, 42મો કયો હતો? 42 સાબિત કરી લ્યો. મેં તમને કીધું 42 જે છે એ તમારે થોડું કેલ્ક્યુલેશન કરવું પડશે, થઈ જશે તમારે મસ્ત. હે 29 રૂપીસ આ હું ક્રિશ હિરપરા, રૂપીસ 29 એટલે મારે આપવાના શક્તિ આપ્યા છે. લેટ સેલિબ્રેટ દેર ફર્સ્ટ સુપર ઓન લાઈવ. ઓકે ઓકે, તમે 29 રૂપિયા મને આપ્યા એમ, વાહ, આ તો મને ખબર જ નથી આવું હોય કઈ. વાહ, આવું હોય આપણે સાહેબ ભણાવવાની જ ખબર પડે ખાલી નહીં. થેન્ક યુ ભાઈ. ચલો 29 રૂપીસ, વાહ વેરી ગુડ. ઓકે ઓકે, ચલો 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 શરૂ રાખીએ. ખૂબ સરસ, આવું હોય યુટ્યુબની અંદર 29 રૂપીસ આપવાના. વીજ પ્રવાહ ધારિત રિંગની ત્રિજ્યા એ છે સાહેબ, તેના કેન્દ્ર પર B1 જેટલી ચુંબકીય ક્ષેત્ર, જો રિંગના કેન્દ્રથી એ અંતરે અક્ષ પર B2 હોય તો બંનેનો ગુણોત્તર મેળવો. તો ધ્યાન આપશો અહીંયા આગળ B અક્ષ ડિવાઇડેડ બાય B2, તો અક્ષનો ફોર્મ્યુલા શું છે બોલો? સર અક્ષનો ફોર્મ્યુલા છે મ્યુ ઝીરો આઈ ડિવાઇડેડ બાય 2A, અને B2 x અંતરે, એ અંતરે હો સર, તો મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 2A² પ્લસ A² રેસ ટુ 3/2. હવે આનું સાદુરૂપ આપવાનું છે, કાંઈ કરવાનું નથી. અહીંયા આગળ જે મેં લખ્યું છે એનું સાદુરૂપ આપો એટલે આનો આન્સર જે છે એ આવી જશે 2√2:1. છતાં પણ હું એક વખત કરેક્ટ વેરીફાઈ કરી લઉં. હા 2√2:1. સર મારા તરફથી 111 રૂપિયા. હા ભાઈ તારા તરફથી 111, બસ તારા આવી ગયા. હાલો ભાઈ એ બધું બંધ રાખો. તમે ભાઈ શાંતિથી ભણો, શાંતિથી. હું અહીંયા આગળ તમને 10 થી 12 આમ તો મારા આખા દિવસના ફૂલ ટુ પેક લેક્ચર હોય છે, સવારે 7 થી શરૂ કરી અને રાત્રે 7 સુધી બેક ટુ બેક લેક્ચર હોય છે. છતાં પણ આપણે તમારા માટે સમય કાઢીને સ્પેશિયલી રાત્રે 10 થી 12 ખાસ કરીને બોર્ડ એક્ઝામને અનુલક્ષીને તમારો કોન્ફિડન્સ જે છે જળવાઈ રહે અને આવા નવા નવા પ્રશ્નો જે છે તમને જાણવા મળે અને અનાયાસે આવા પ્રશ્નો પૂછાય, મોસ્ટ ટાઈમ બી છે તો તમને આવડી જાય, એટલા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ બાળકો. બરાબર છે, મને અંદરથી આમ મોજ પડે કે ના ના બાળકો મારી પાસે મારા કોન્ટેન્ટથી જે છે એ ખૂબ સારી એવી પ્રગતિ કરી શકે. 28 કરાવો, ચલો લાસ્ટમાં જોઈ લઈએ 28 શું છે. 28 જોવા દે, જોઈએ 28 કીધર હે ગેલોનોમીટરમાં. હા ગેલોનોમીટરમાં 25, અરે બહુ ઇઝી છે, કાંઈ વેલ્યુ જ મૂકવાની છે. એસ બરાબર વીના છેદમાં આઈજી માઇનસ જી, વોલ્ટેજ આપ્યો છે 100 અને આઈજીની વેલ્યુ આપી છે, ખરો થઈ જશે. ઓકે, કદાચ પ્રિન્ટિંગ મીન્સ કેલ્ક્યુલેશન મિસ્ટેક હોય તો સુધારી નાખજો, બરાબર છે, લગભગ તો નહીં હોય છતાં પણ જોઈ લેજો. અને તમારે વધુ પ્રેક્ટિસ કરવી છે MCQની? હા સર, તો હું તમને જો અહીંયા આગળ બતાવી દઉં તમને. ક્યાં ગયું આપણું નોટ? અરે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો પ્લે સ્ટોર ખોલો અને પ્લે સ્ટોરની અંદર ફાયર ફિઝિક્સ 2.0 નામની એપ્લિકેશન છે આપણી. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો, ડાઉનલોડ કરીને રજિસ્ટર કરી લો, બરાબર છે. જો અહીંયા આગળ ઘણા બધા રિવ્યૂ લખેલા છે
રિવ્યુ નહીં આપશો તો ચાલશે, પણ એમાં તમને ફ્રી કોર્સની અંદર જેટલા પેપર કરાવ્યા છે, જેટલી ક્વેશ્ચન બેંક કરાવી છે, ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, મેથ્સ હોય, બાયોલોજી, આ બધું જ તમને ત્યાં પીડીએફ સહિત મળી રહેશે. એટલું તો મળી જ રહેશે, સાથે સાથે તમે ટેસ્ટ પણ આપી શકશો. આ એપ્લિકેશનની અંદર એક સ્માર્ટ ટેસ્ટ કરીને છે, ક્લિક કરો, સબ્જેક્ટ સિલેક્ટ કરો, 10 પ્રશ્નો આવશે, મજા જ આવે. ટીક 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 પ્રેક્ટિસ થશે, વધુમાં વધુ પ્રેક્ટિસ થશે. બાયોલોજી, કેમિસ્ટ્રી, મેથ્સ, ખૂબ સારી એવી એપ્લિકેશન છે. ફાયર ફિઝિક્સ આપણી જ પોતાની એપ્લિકેશન છે, મેં તમારા માટે જ સ્પેશિયલી આ ડિઝાઇન કરેલી છે, જેમાં તમે મેક્સિમમ એમસીક્યુના પ્રેક્ટિસ કરી શકો અને મેક્સિમમ એક્ઝામ જે છે એમ ટેસ્ટ આપી શકો. ચલો આગળ, મહાસંગ્રામ પહોંચી ગયા, હજી એક પ્રશ્ન બાકી હતો ભાઈ. હા તો આ તો થઈ ગયો, લાસ્ટ પ્રશ્ન શું છે? ગુચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને બદલ્યા વગર ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફોર્મ્યુલા બી બરાબર મ્યુ ઝીરો આઈ એ આઈ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ, આ ફોર્મ્યુલા છે. એમાં એમ લખીએ ભાઈ છેદમાં, અતિ દૂર લખ્યું છે, કેન્દ્રથી દૂર, તો છેદમાં આર સ્ક્વેરને અવગણતા, તો આર સ્ક્વેરને અવગણો તો બી ચલે છે, શું થાય? સર બી બરાબર મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય, આને કેન્સલ કરો તો ટુ એક્સ રેસ ટુ, બે બે કેન્સલ, એક્સ નો ઘન. તો હવે બી ચલે છે, આના ઉપરથી હું લખી શકાય, બી ચલે છે આર સ્ક્વેર, તો ત્રિજ્યા બમણી કરો, તો ત્રિજ્યા બમણી કરી દો તો શું થઈ જાય? ફોર આર સ્ક્વેર, ચાર ગણી વધી જશે, ચાર ગણી વધી જશે, ચાર ગણી વધી જશે, ચાર ગણી વધી જશે. ઓકે, શું લખે છે? સર મેં પણ તમને 40 પે કર્યા ફોર યોર હાર્ડવર્ક, એમ? હા સાચી વાત છે, શ્રેયાંશ મોદી 20 રૂપીસ રિસીવડ. વાવ, છોકરાઓ શીખી ગયા, ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રેયાંશ મોદી છે ને, હા. પછી આગળ કઈ છે નહીં, કારણ કે મારે કોમેન્ટ જોવામાં બહુ જોઉં નહીં, તમને ખ્યાલ છે, ભણાવવામાં જીવ હોય આપણો, કોમેન્ટ તો હાલતી રહી, ક્યારેક નજર નાખી લઈએ આપણે. ઓકે ઓકે, હવે ભાઈ કાંઈ કોઈ પ્રકારના રહેવા દો. હવે આ આપણે વાત કરીએ, ધંધામાં ધ્યાન દઈએ. આ પીડીએફ જે છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, અને આ ટેલિગ્રામ ચેનલની લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, ચલો થિયરી કરવી છે બાળકો? થિયરી કરવી છે, હા કે ના, બોલો જલ્દી. સર કયો એમસીક્યુ ફરીથી કરાવો છો? બરાબર, બે મિનિટ, કોક લખે છે. આવતીકાલે શું છે સાહેબ? આવતીકાલે છે સાહેબ મહાશિવરાત્રી. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ચાલો થિયરી કરવી છે ને, ચલો તો થિયરી ઉપર આપણે કોન્સન્ટ્રેશન કરીએ, આને બંધ કરીએ. થિયરી કીધે રે, થિયરી સર, થિયરી થિયરી એરા. તો ચેપ્ટર નંબર 3 ની અંદર ઓલમોસ્ટ કઈ થિયરી આવશે અને કેવી રીતે આવશે એ બધી આપણે ડિસ્કસ કરી હતી, જોઈ લઈએ. તો ચેપ્ટર નંબર 3 ની અંદર એક આ પ્રશ્ન જે છે એ જોજો તમે. આ પ્રશ્ન જે છે કોપર સુવાહકમાં, આ પ્રશ્ન એમપી કરો, લાસ્ટ પ્રશ્ન છે ચેપ્ટર નંબર 3 નો. તો કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અંદાજિત સંખ્યા ઘનતા કેટલી આપી છે? 8.5 × 10^28. 3 મીટર લાંબા તારમાંથી એક છેડાથી બીજા છેડા સુધી જાય છે તો કેટલો સમય લાગશે? તો આઈ બરાબર ફોર્મ્યુલા છે, હા સર ના આવડે, ઓકે. અને આઈ બરાબર એન એ, વેગનો મતલબ શું થાય? અંતર ભાગ્યા સમય. તો વેગનો મતલબ થાય અંતર, અંતર એટલે લંબાઈ ભાગ્યા સમય. તો અહીંયા ફોર્મ્યુલા કેવો બન્યો? તો કે નાળે બેઠા તમે, બરાબર છે, નાળે બેઠા તમે, નાળે ડિવાઇડેડ બાય ટી, અને એમાંથી સમય જોઈએ છે તો નાળે કોણ બેઠું છે? તો કે નાળાની નીચે તમે બેઠા છો. બસ આમાં કિંમત મૂકો, આગળ નથી સોલ્વ કરાવતો. હે નાળે, નાળે કોણ બેઠું છે?
हर हर महादेव। वाह भाई सर, एक बार फरी एमसीक्यू नंबर 8 कराओ। चलो एमसीक्यू नंबर 8 शू छे जोई लेवा दियो। घणी ई तो एमसीक्यू नंबर 8 तो बहु ईजी छे। एमसीक्यू नंबर 8 जे छे ई काई केवो छे के भाई तमारे 25% वधारवू छे। तो सो आमा नामा क्यां लखू छू? चलो आपणे आने पहेला सेव करी लईए, तमने समजावू। एमसीक्यू नंबर 8 जे छे ए शू हतो કે ભાઈ 25% લંબાઈમાં વધારો થાય છે, 25% હા ચલો કેટલા ટકા વધે છે? 25% વધે છે। હા તો 25% વધે એટલે હોમાં 25 એડ કરવાના। હાલો સમજાણું કેટલા થયા? 125%। 125% કાઢવા છે तो भाग्या हो करो 1.25। आर चले से एल स्क्वेर नियम पर थी 1.25 नो स्क्वेर करो तो कितलू थाय? तो के 1.5625 थाय। 1.5625 माथी एक बाद करो 0.5625 गुणिया 100 करो। आ फॉर्मेट से भाई, पछी आने बहुत डिटेल में भणवू होय तो पछी आपणे थोड़ो वधारे समय जोईए। तो आनो आंसर आवशे 56.25। હાલો હવે છે કઈ ડાઉટ સર? હા આવી બ્લેક સ્ક્રીન માં સરખું દેખાય છે એમ? આહા ઓકે, આન્સર આપો, કયો શું આન્સર આપવાનો છે ભાઈ? ચલો આગળ લઈએ, કાં પહોંચે તેમ હવે અહીંયા જો એના પછી આ પણ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે। આઠમો પ્રશ્ન જોઈ લ્યો, આઠમો પ્રશ્ન જે છે એ પણ પૂછાશે। બે બેટરી આપી છે તમને, કેટલી બેટરી આપી છે બાળકો? બે બેટરી। તો આ સર મોટી બેટરી છે, આ નાની બેટરી છે। તો મોટી બેટરી હંમેશા નાની બેટરીનું શું કરે સાહેબ? ચાર્જિંગ કરે। શું કરે? ચાર્જિંગ। તો હવે મારે પ્રવાહ જોઈતો હોય તો પ્રવાહ એટલે બંને પ્લસ પ્લસ જોડાયેલા છે, તો પ્લસ પ્લસ વિનાશક સ્થિતિ થાય। તો આઈ મેળવવું હોય તો આઈ બરાબર ઓહમનો નિયમ, વોલ્ટેજ, આખી સર્કિટનો વોલ્ટેજ કેટલો? તો કે 120। વિનાશક સ્થિતિ છે, 120 માંથી 8 બાદ કરો। આખી સર્કિટમાં અવરોધ કેટલો છે? તો કે 0.5 ને 15.5, એટલે 15.5 + 0.5। ઓહમનો નિયમ છે આઈ બરાબર વી બાય આર, અને આઈ મેળવો તમે તો આ 112 / શું થાય? 16 જે આવે તે 112 / 16। અને પછી તમને કે બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ મેળવો, તો V બરાબર જેનું ચાર્જિંગ થતું હોય, જે બેટરીનું ચાર્જિંગ થતું હોય તો E એપ્સિલોન પ્લસ IR લખવાનું બરાબર। એપ્સિલોન કેટલો છે? 8। અહીંથી પ્રવાહ મળી ગયો, E પ્રવાહ અહીંયા લખો। આંતરિક અવરોધ તમને ઓલરેડી આપ્યો છે 0.5, ખતમ। ટેન 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 આજ મટકી ફોડે। ઓકે આ એક આઈએમપી કરજો। ચલો નીચે બતાવી દો તમને એ જ છે, પ્રવાહ મળી ગયો। હા સર પ્રવાહ મળી ગયો, ચાર્જિંગ થઈ ગયો, 11.5 આન્સર આવી ગયો। પછી આવા પ્રશ્નો બહુ જ પૂછાય છે, એક આ જોઈ લો। આ પ્રશ્ન જો તમને પૂછાય, એક જ મિનિટ પેપરને મૂકી દઈએ, પેપરને જરૂર નથી। આ પ્રશ્ન તમને પૂછાય બરાબર છે, તો મારા ખ્યાલથી આ પ્રશ્ન જે છે લાસ્ટમાં સોલ્વ કરવો, કારણ કે આ પ્રશ્ન સોલ્વ કરશો ને તો પેપર અડધું પૂરું થઈ જાય, પૂરું નહીં થાય। તો આને કેમ સોલ્વ કરવો આમાં તમને હિન્ટ આપી દઉં કેવી રીતે કરવાનું છે। તો અહીંયા આગળ પ્રવાહ આવી જાય છે, હા, એમાંથી આને આપણે I1 કહી દઈએ, આને I2 કહી દઈએ। તો આ કેટલો રહેશે? તો કે I માંથી I1 જાય એટલો। આ કેટલો રહેશે? તો I1 જતો તો આમાંથી I2, તો I1 માંથી I2 બાદ કરો એટલો। આ બંને પ્રવાહ ભેગા થઈને અહીંયા ઘૂસશે, તો આ બેનો સરવાળો તો કેટલો થશે? I - I1 + I2, બધું ભેગું થઈને ફરીથી શું થઈ જશે? I। તો પહેલા તો તમે આ લખી નાખો, હવે શું કરવાનું? તો કે ભાઈ એક આ લૂપ પસંદ કરો, પહેલી લૂપ। તો પહેલી લૂપ કઈ? આ રીતે લૂપ A B, અને આપણે D કહી દઈએ, A B D A। આ જે લૂપ દેખાય છે A B D A, આ લૂપ માટે KVL વાપરો, કિર્ચોફ વોલ્ટેજનો નિયમ, કિર્ચોફ વોલ્ટેજનો નિયમ। પછી ત્યારબાદ સેકન્ડ લૂપ આ લઈ લ્યો,
तो सेकंड लूप जे छे कई लेवानी सेकंड लूप लूप बी सी डी बी सी डी बी એમાં પણ KVL થી વાપરીને એક સમીકરણ બનાવો બીજું સમીકરણ બનાવો અને ત્રીજી લૂપ આ વાપરવાની છે કઈ તો કે A થી શરૂઆત કરવાની ત્રીજી લૂપ A પછી D પછી C પછી બેટરી આપણી અને પછી પાછું A આમાં પણ KVL વાપરો આનું સમીકરણ 1 આનું સમીકરણ 2 આનું સમીકરણ 3 અને હવે ત્રણે ત્રણ સમીકરણને ત્રણે સમીકરણને લૂપની રીતથી ધોરણ 10 માં આવતું લોપની રીતથી ઉકેલો અને i1 i2 મેળવો આ હિન્ટ પણ મેં કીધું એમ આ પૂછાય ને તો લાસ્ટ માં રાખવાનો અહીં આટલું કરી નાખવાનો પછી આ બાકી રાખવાનો કારણ કે તમ આ ઉકેલવામાં છે ને હાંજ પડી જશે એટલે આ પ્રયત્નો નહીં કરતા આ ઉકેલવામાં હાંજ પડી જશે સાચી વાત છે તો એ પછી બરાબર ચલો આગળ લઈએ તો એક આ એક ક્વેશ્ચન હતો પછી એક હજી હતો એક જોઈ લઈએ હા આ પ્રશ્ન પણ પૂછાવાની શક્યતા મેક્સિમમ હોય છે બાળકો આ પ્રશ્ન આ પણ બહુ જ પૂછાતો હોય છે તો આ પ્રશ્ન જે છે એમાં પણ તમારે લૂપ પહેલી લૂપ આ લઈ લો પછી આ બીજી લૂપ લઈ લો KVL માટે આ ત્રીજી લૂપ લઈ લો ત્રણ લૂપમાં કિર્ચોફ વોલ્ટેજનો નિયમ નાખો સમીકરણ એક બનાવો સમીકરણ બે અને સમીકરણ ત્રણ ત્રણે સમીકરણ બની જાય પછી ત્રણે સમીકરણને ઉકેલો ત્રણે સમીકરણને ઉકેલો એટલે રિઝલ્ટ તમારો આવી જશે આ પણ તમને ચાર માર્કમાં પૂછી શકે તમે ઘણા બધા પેપર જોયા હશે તો આ પેપરની અંદર તમને આ પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે ક્યાંનો છે ચેપ્ટર નંબર 3 નો છે ચલો તો ચેપ્ટર નંબર 3 જે છે આપણે અહીંયા આગળ રહેવા દઈએ ચેપ્ટર નંબર 4 ની વાતો કરીએ સર ચેપ્ટર નંબર 4 વેટ ફોર અ મોમેન્ટ ચેપ્ટર નંબર 4 સર ચેપ્ટર નંબર 4 ની અંદર શું છે ઘણા બધી થિયરી છે ચેપ્ટર 4 માં છે કે કોમેન્ટ હોય તો બોલજો ચલો હું વાંચી લઉં સર ક્યારની કોમેન્ટ નથી વાંચી સર તમે જે આઈએમપી આપો છો એ જ એક્ઝામમાં આવે આવે તેને કેમ ન આવેલા ભાઈ સર સમાંતર તાર વચ્ચે લાગતા બળ વળી થિયરી શીખવાડો ચેપ્ટર 4 માં એક જ નહીં આવડતું સમાંતર તાર હાલો સમાંતર તાર વાળી થિયરી શીખવી છે ચલો સમજાવું સમાંતર તાર વાળી થિયરી જે છે એ આવી હોય જો બહુ સિમ્પલ છે મજા આવે એવી છે જો પહેલા હું લઈ લેવાનું એક તાર લઈ લેવાનું અતિ લંબાઈ ધારિત પ્રવાહ ધારિત તાર તો શું થાય તો કે એની આજુબાજુ શું મળે આ રીતે પકડો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું મળે સર તો કે ચુંબકીય ક્ષેત્ર આપણને અંદર જતી દિશામાં મળે ધારો કે હું એમ સમજુ ભાઈ અહીંથી આર અંતરે કોઈ બિંદુ પી છે તો પી પર મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે મને તો કે મ્યુ ઝીરો આઈ ડિવાઈડેડ બાય 2πr સમીકરણ નંબર 1 બરાબર સમજો 2πr સમીકરણ નંબર 1 હવે આ જે દેખાય છે પી પોઈન્ટ ત્યાં આપણે શું લઈ લઈએ ત્યાં આગળ આપણે એક વાહક તાર લઈ લઈએ જેમાં પણ પ્રવાહ આપણે જવા દેવો છે આ પ્રવાહ એટલે આપણે શું કર્યું ખબર છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ધારિત તારને મૂક્યો તો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળનો ફોર્મ્યુલા શું તો કે F બરાબર બિલ ઓકે તો આ પ્રવાહ ધારો કે આપણે I1 લઈ લીધો છે તો અહીંયા I1 લઈએ આ પ્રવાહને I2 લીધો છે તો આ I2 આવે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો કે ઉપર જેટલું મ્યુ ઝીરો I1 ડિવાઈડેડ બાય 2π I2L આયલા સાબિત થઈ ગયું જો આવડી ગયું મ્યુ ઝીરો I1 I2L ડિવાઈડેડ બાય 2πr મ્યુ ઝીરો I1 I2L ડિવાઈડેડ બાય 2πr આયા સમજ મે આયા સાવન ઝૂમકે ચેપ્ટર નંબર 3 ના સમ લાસ્ટ માં લીધો તે સોલ્વ કરાવો પ્લીઝ આઈએમપી છે સર અરે આઈએમપી તો છે જ પણ હવે એમાં KVL મારવાનો છે કિર્ચોફ વોલ્ટેજ નો નિયમ ક્લેશર ગેમિંગ
₹20 રિસીવડ. વાવ, લઈએ છીએ આપણે બધું ધીમે ધીમે, તમે જેમ જેમ પ્રશ્નો આપતા જશો, કારણ કે ઓલમોસ્ટ મેં બધું કરાવેલું છે, આખી વનશોટ જે છે બધું જ કરાવ્યું, ચેપ્ટર નંબર 3, 2, 4 બધા વનશોટમાં ક્વેશ્ચન લીધેલા જ છે, છતાં પણ છેલ્લે છેલ્લે તમને વનશોટ જોવામાં બહુ કંટાળો આવે છે, એટલા માટે હું આ થોડા આઈએમપી પ્રશ્નો પણ લેતો જાઉં છું સાથે સાથે. ચલો જોઈએ, ચેપ્ટર નંબર 4 આઈ થિંક ઓપન થઈ ચૂક્યું છે, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. તો આ ચેપ્ટર જે છે લઈએ, ગતિમાન વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રની અંદર ખાસ કરીને તમને કયો પ્રશ્ન પૂછાવા યોગ્ય છે કહી દો તમને. એક આ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું ચુંબકીય બળ સમજાવો, તો એ પ્રશ્ન પૂછાશે, ચુંબકીય બળ સમજાવો. કયો ફોર્મ્યુલા છે? F ઇઝ ઇક્વલ ટુ બિલ, હમણાં જ આપણે સૂત્ર ધાર્યું, F ઇઝ ઇક્વલ ટુ બિલ, F ઇઝ ઇક્વલ ટુ આઈ આવડવા, F ઇઝ ઇક્વલ ટુ બિલ સાઇન થીટા, આઈ એલ ક્રોસ બી, એક એ પૂછાય એવો છે. પછી ત્યારબાદ એકા વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો, ચુંબકીય ક્ષેત્ર સમજાવો. કયું? તો કે ભાઈ બાયો સાવર્ટનો નિયમ, બરાબર છે. કયો નિયમ છે? બાયો સાવર્ટનો નિયમ. શું છે? ડીબી બરાબર આઈડીએલ સાઇન થીટા ડિવાઇડેડ બાય મ્યુ ઝીરો ડિવાઇડેડ બાય 4π આઈડીએલ સાઇન થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. કયો ફોર્મ્યુલા છે? તો આ જે છે ને છે મસ્ત રીતે, મ્યુ ઝીરો ડિવાઇડેડ બાય 4π આઈડીએલ સાઇન થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. બહુ જ ઇઝી છે, ખાલી સૂત્ર પહેલા આકૃતિ દોરી નાખવાની, આકૃતિ દોરી નાખવાની, હા આકૃતિનું વર્ણન જે છે એ લખી નાખવાનું, અને પછી જોવાનું કે ભાઈ અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર કોના ઉપર આધાર રાખે છે, તો કે આઈડીએલ ઉપર આધાર રાખે, થીટા ઉપર આધાર રાખે, અને પછી બંને સંયુક્ત રીતે લખી નાખો, પતી ગયું. એક એ પૂછાય એવું છે. પછી ખાસ કરીને આવડવા 4 માર્ક માટે નોટ ડાઉન કરો, આ પૂછાય ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળ. હમણાં આપણે ઘણા ફોર્મ્યુલા ભણ્યા ને આજે એમસીક્યુ, મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય 2x² પ્લસ આર સ્ક્વેર એસ ટુ 3/2 લખતા હતા, ત્યારે ક્યાંથી આવ્યો છે આર્યો, હા આર્યો ફોર્મ્યુલા. આ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળો જે છે એ તમારે જોવાનો છે, એમાંથી પણ 4 માર્કનો પ્રશ્ન પૂછી શકે. દિશા મેળવવાની ટ્રીક, કોની ડાયરેક્શન જોઈએ છે એના ઉપર ડિપેન્ડ થાય તમારે, કોની ડાયરેક્શન જોઈએ છે, બરાબર છે. શું લખે છે? હા ના, હજી લેશું આપણે, હજી 5 દિવસ છે, હજી કાલે આપણે લેશું, બરાબર છે. એપ્સિલોન બરાબર બીના, એપ્સિલોન બરાબર બીના, એમાં ટોર્કની ટોર્ક વાળી થિયરી છે, બરાબર છે. એક ગૂંચળું લેવાનું, એપ્સિલોન બરાબર બીના વાળી થિયરી જે છે એ આ પ્રમાણેની છે, સિમ્પલ કે ભાઈ આ રીતે એક તમે ચુંબક લઈ લ્યો, સરખું ચુંબક લઈ લઈએ, આ રીતે ચુંબક લઈ લ્યો, આ રીતે એન, અને આવું નવું એક ચુંબક બીજું લઈ લ્યો આ રીતે, અને આ ચુંબકની અંદર જો તમે એક રેક્ટેંગલ કોઇલ રાખો છો, આ રીતે રેક્ટેંગલ કોઇલ, તો આમાંથી પ્રવાહ આ રીતે પસાર થતો હોય અને પ્રવાહ આ રીતે પાછો આવતો હોય, તો શું થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં છે? આ બાજુ ચુંબકીય, અને પ્રવાહ ક્યાં જાય છે? આ બાજુ. તો આને બળ ક્યાં લાગે? તો કે નીચે તરફ. આને બળ ક્યાં લાગે? ઉપર તરફ. તો એનો મતલબ કે આ જે દેખાય છે કોઇલ, એ કોઇલ કેવી રીતે ફરે? તો આ રીતે ફરવા લાગે, આ રીતે ફરે કોઇલ, તો ટોર્ક મળે સર. તો બસ તમારે શું લેવાનું છે? આ બી લઈ લ્યો, આ અંતર લઈ લ્યો, ભાઈ આ અંતર કેટલું આપ્યું છે એ, તો ટોર્કનો ફોર્મ્યુલા મારી દો, પતી ગયો. આકૃતિ દોરો, વર્ણન કરો, ટોર્ક બરાબર બીના સાઇન થીટા મળી જશે, તેરે બીના, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બીના સાઇન થીટા, આ ફોર્મ્યુલા તમે ડિરાઈવ કરી શકો. પણ આકૃતિ સમજવા આવવી જોઈએ, મેઇન વસ્તુ છે આકૃતિ સમજમાં. પીડીએફ મોકલજો, પીડીએફ જોઈએ છે છોકરાઓ? યસ નો? તેરે બિના લા 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 લા
26 30 31 26 30 31 ભાઈ એક પ્રશ્નમાં ભૂલ નથી હો ભાઈ ભૂલ કાઢવી નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો ભૂલ પડવાની શક્યતા છે જ નહીં બાળકો ઓકે તમે તમારું નોલેજ ચકાસો ક્યાં પહોંચ્યા છીએ આપણે હવે હજી ભાઈ આગળ બાકી છે હજી સર કે હજી 10મા ચેપ્ટરમાં શું કરશું હજી તો આપણે ચોથું ચેપ્ટર 5મું ચેપ્ટરમાં તો થિયરી કરવાની નથી છઠ્ઠા ચેપ્ટરની થિયરી આપણે નેક્સ્ટ ટાઈમ ભણાવી નેક્સ્ટ ટાઈમ તમને સમજાવીશ હવે ચેપ્ટર નંબર 4માં હજી આગળ બાકી છે જોતા જઈએ એક તો આ થિયરી કરી નાખો પછી ત્યારબાદ તમારે કરી જોઈએ સોલેનોઇડનું સમજાવો સોલેનોઇડ સમજાવો તેનું સૂત્ર તારવો તો ફરજિયાત તમારે આ બધું લખવું પડે અહીંયા સુધી હમણાં આપણે સાબિત કર્યું બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ એ આપણે સાબિત કર્યું મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ ડિવાઇડેડ બાય 12 સોરી મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ 2πr અને હમણાં બિના સાઇન થીટા વાળી થિયરી પણ અહીંયા મેં આપેલી જ છે કે ભાઈ ટોર્ક બરાબર શું થાય આઈએ બી એટલે કે ટોર્ક બરાબર એમ બી સાઇન થીટા બીના સાઇન થીટા અને આ પૂછાય એવું નથી ટોર્ક નહીં ગેલોનોમીટર નહીં આ પૂછાય ગેલોનોમીટરને વોલ્ટમીટર તરીકે ઉપયોગ સમજાવો ગેલોનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ સમજાવો બબ્બે માર્કમાં તમને પૂછી શકે આ ફોર્મ્યુલા આપણે યુઝ કર્યું હમણાં જ તે હા સર યુઝ કર્યું હતું ને વોલ્ટેજ સંવેદિતા પ્રવાહ સંવેદિતા સમજાવો એવું પણ તમને પૂછી શકે બાકી આ ચેપ્ટરના એક્ઝામ્પલ જે છે ખૂબ જ ઇઝી છે ફોર્મ્યુલા પાકા કરી લાવો કરી લ્યો તો એક્ઝામ્પલ ફટાફટ થઈ જશે ત્રણ ત્રણ માર્કમાં એક્ઝામ્પલ પૂછાય પણ પેલા ફોર્મ્યુલા પાકા કરો તો જ એક્ઝામ્પલ થાય નહીતર નહીં થશે ચલો તો હવે આજનો ક્લાસ બાળકો આપણે અહીં જ પૂરો કરીએ આશા રાખું છું કે આજે આપણે લેક્ચર્સ લઈ રહ્યા છે એમથી એનાથી તમને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે અને ભવિષ્યમાં ફાયદો 100% થશે એવી પણ હું આશા રાખું છું આવતીકાલે મહાશિવરાત્રી છે તો ભગવાન શંકરનું નામ શિવજીનું નામ લઈને હર હર મહાદેવ કહી અને હવે તમારે છે ને આ એક્ઝામ ઉપર તૂટી પડવાનું છે કાલે રજા જ છે હા આમ તો આમ થાય રજા જ છે ક્યાંય જવાનું છે નહીં આખી રાત વાંચી નાખો અને પ્રોપર પ્રિપેરેશન કરી નાખો ફિઝિક્સની અંદર સારામાં સારા માર્ક્સ આવે એવી શુભેચ્છા સાથે વિરમું છું આપણે આજે વાત કરી રહ્યા છીએ સર ધોરણ 12 સાયન્સ ફિઝિક્સની અંદર જે પેપર લેવાના હતા ધોરણ 12 સોરી બોર્ડ દ્વારા જે પ્રશ્ન બેંક લેવામાં આવી હતી એ આજે હું તમને સોલ્યુશન કરાવતો હતો નેક્સ્ટ ટાઈમ હજી આપણી પાસે ત્રણ પ્રશ્ન બેંક બાકી છે તો હજી 3 દિવસ બાકી છે તો 3 દિવસે એક એક પ્રશ્ન બેંક સોલ્વ કરાવીશ એટલે કે 1થી શરૂ કરીને 14 ચેપ્ટરના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે છે બધા કવર થઈ જશે લાસ્ટમાં જે મિત્રોને એમસીક્યુની પ્રેક્ટિસ કરવી છે એમસીક્યુના ટેસ્ટ આપવા છે એવા મિત્રોએ ફાયર ફિઝિક્સ 2.0 એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટર કરી અને એની અંદરથી તમે ફ્રી કોર્સની અંદર બધું એક્સેસ મળી જશે તો ચલો મળીએ આવતા લેક્ચરમાં ત્યાં સુધી રજા લઉં આવજો બાય બાય સી યુ ગુડ નાઇટ મિત્રો ખૂબ મજા આવી તમારી સાથે વાતો કરીને અને ખાસ કરીને લેક્ચર પૂરો થયા પછી તમારા જે પણ અનુભવો જે છે એ ખાસ કરીને કોમેન્ટમાં લખશો હું વાંચીશ મને ખૂબ આનંદ થશે કે મારા થકી બાળકો ઘણા બધા આનંદિત છે અને ઉત્સાહિત છે બાય બાય સી યુ ગુડ નાઇટ